निष्पक्षपाती शासन देव देवियों ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छू। आ क्षेत्र न रक्षक देवी देवताओं ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छू। आखा ब्रह्मांड न जीव मात्र न रियल स्वरूप ने अत्यंत भक्तिपूर्वक नमस्कार करू छू। जगत भर ना संत पुरुषों नु योग बल, जगत भर ना सत पुरुषों नु योग बल, अने प्रगट ज्ञानी पुरुष दादा भगवान नु योग बल, समस्त विश्व नु कल्याण करो कल्याण करो कल्याण करो, अने कल्याण करवानु निमित्त बनवानी अम सौ महात्माओं ने परम शक्ति आपो शक्ति आपो शक्ति आपो। जगत ना सर्व जीवो सुख अने शांति ने पामो, जगत ना सर्व जीवो मोक्ष ने पामो, जगत कल्याण हो जगत कल्याण हो जगत कल्याण हो। निज स्वभाव से सदगुरु अगुरु लगो सर्वज्ञ है, सूक्ष्म तमा सिद्ध परम गुरु सत्यम निश्चय वंद्य है, तैत्रिश कोटि दैवगण विश्वहितार्थे स्वागतम, जग कल्याणक यज्ञ मे मंगलमय द्यो आशिषम्। सिद्ध स्वरूपी मूर्त मोक्ष गलते भूल को माफी दो, व्यवहारे सदबुद्धि हो, निश्चय में अभिवृद्धि दो, निश्चय में अभिवृद्धि दो, जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद
सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। पहला तो आपड़े अठवाड़िये एक दिवस सत्संग थतो तो अमारा जीवन में, हवे तो पांच दिवस छ दिवस सात दिवस सत्संग जोशे अमारे। एवरीडे सत्संग होय लगभग संजोगो छे। आ बधा शू छे? सत्संग एटले मेहनत नथी। शू नथी? सत्संग एटले कशु प्राप्ति नथी। ज्ञानी माटे कशु प्राप्ति नथी, ज्ञानी माटे मेहनत नथी। सत्संग एटले एक एवो भाव लईने आया छे के जीव जे भटकी रह्यो छे, जे मुझाई रह्यो छे, जे बंधन में छे ए केम करीने छूटे, एना माटे पोताना तन मन धन सर्वस्व ज्ञानी अर्पण करी नाखे। शू करे? पोताना प्राकृतिक स्वार्थ माटे एनो उपयोग करे, पोताना आनंद माटे उपयोग ना करे, बीजानू केम हित थाय। तमारी साथे जे महात्माओ रहे छे एने खबर छे કે રાતના દસ વાગે ફોન આવે, બાર વાગે ફોન આવે, બે વાગે આવે, સવારના ચાર વાગે ફોન આવે। મેં ક્યારે કોઈનો ફોન ટાળ્યો? હું ચોખ્ખું જ કહું કે ભાઈ એને કંઈ મુશ્કેલી હોય તો ફોન કરે ને, નહીતર કરે નહીં। સમજાય છે? પ્રોફેશનલ જે બધા પ્રોફેશનો હોય એની અંદર ટાઈમ બાઉન્ડ હોય। શું કીધું? કે અમુક જ સમયમાં અમુક કામ કરવું। જ્યારે જ્ઞાની પુરુષ કેવા હોય? નોન પ્રોફેશનલ હોય। શું છે? એને ટાઈમ બાઉન્ડ ના હોય। એટલે જ્ઞાની પુરુષનું કેવું જીવન હોય? આ જીવન જ્ઞાની પુરુષનો બાહ્ય જીવન એ પુરુષાર્થ નથી, એમાં પુરુષાર્થનો અંશ નથી। શું નથી? 100% પરિણામ છે। શું છે? તમે વિચાર કરો કે આ જીવન જો પરિણામ હોય તો એમનું ગયા અવતારમાં ભાવ કેવો હશે? મારી વાત સમજાય છે? અમે અમારો આજનો વિચાર, આજની વાણી અને આજનું વર્તન એ 100% રિઝલ્ટ ઓફ માય પ્રીવિયસ બર્થ છે। વિચાર કરો ગયા અવતારમાં કેવા બીજ જેનું આ અવતારમાં આ ફળ। સમજાય છે? આજના અમારા ભાવ, આજનું અમારું દર્શન અને આજનું અમારું અનુભવ પ્રમાણ તો ખૂબ હાઈ લેવલનું છે, પણ એ આ અવતારમાં વ્યક્ત થાય નહીં। કોક વખત વાક્ય રૂપે નીકળી જાય, અનુભવ ના નીકળે પણ વાક્ય રૂપે, વાક્ય કહો કે ભાવ રૂપે નીકળી જાય। કારણ કે જ્ઞાની પુરુષનું જીવન જ બીજા માટે હોય। હવે તમને એમ લાગતું હશે કે ભાઈ જ્ઞાની પુરુષનું જીવન બીજા માટે હોય તો પોતા માટે શું? શું એ કેવળ જ્ઞાન પામી ગયા છે? તો કે ના। તો આ સમજવાનું છે, બધા ધ્યાનથી સાંભળજો। આ બારનું જીવન બીજા માટે છે કારણ કે પરિણામ સ્વરૂપ છે, અને પોતાનો આજનો જીવતો પ્રતિષ્ઠિત આત્મા પોતાના માટે છે ને પુરુષાર્થ છે। ના સમજાયું? આ બારનું જીવન બીજા માટે એટલા માટે છે કે પરિણામ સ્વરૂપે છે, એટલે બીજાના માટે જીવવું છે એવું નથી, પરિણામ જ એવું લાયા છે। શું લાયા છે? સમજાય છે? એટલે આ જીવવું એ પુરુષાર્થ નથી જ્ઞાની માટે। તીર્થંકરો નિમિત્તે દેશના આપેલ લાખો લોકોના કલ્યાણ થાય એ તીર્થંકરોનો પુરુષાર્થ નથી। શું છે? અંદરનું જીવન તો તીર્થંકરને તો પુરુષાર્થ ના હોય, પણ જ્ઞાનીનું અંદરનું જીવન
નિરંતર પોતાના માટે હોય, શેના માટે હોય, એ પોતાની બાઉન્ડ્રીમાંથી બહાર ના નીકળે, પણ એમની બાઉન્ડ્રી કેવી હોય, એમની બાઉન્ડ્રી કેવી હોય કે આ જગતની અંદર આ મન વચન કાયા આજે જેવા છે તેવા, પણ મારા મન વચન કાયા પ્રેમ સ્વરૂપ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? પાવર સ્વરૂપ નહીં, કયા સ્વરૂપ હોવા જોઈએ? પ્રેમમાં જગત ડૂબી જાય, સર્વસ્વ ભૂલી જાય. શું થાય? એવો પ્રેમ. તમને લાગે પ્રેમ શબ્દ લૌકિક શબ્દ છે, પણ પ્રેમ એટલે શું? પ્રેમ એટલે સમર્પણ. શું કહેવાય? પણ ભગવાન શું સમર્પણ કરવાનું અમારે? તારે ભગવાન કહે છે, તારે કોઈ વસ્તુ, સાધન, સંપત્તિ, સંબંધો અને સત્તાનું સમર્પણ નથી કરવાનું, માત્ર તારે અજ્ઞાનનું સમર્પણ કરવાનું છે. શેનું કરવાનું છે? અને અજ્ઞાનનું સમર્પણ કર્યું એટલે સર્વસ્વ સમર્પણ. આ કેવી દ્રષ્ટિ જ્ઞાનીની! શું સમર્પણ કરાવે છે? આ મન વચન કાયા તે હું છું એનું અજ્ઞાનનું શું કરાવે છે? આ મન વચન કાયાને ચલાવનાર હું છું એને શું કરે છે? આ મન વચન કાયા દ્વારા જે કંઈ પરિણામ રૂપે પ્રાપ્ત થાય છે, સાધન, સંપત્તિ, સંબંધો, એ મારા છે એ અજ્ઞાનને શું કરાવે છે? મારે આ જગતમાં સ્થૂળ રૂપે કશુંક મેળવવાનું છે એ સમર્પણ કરાવે છે, સ્થૂળ રૂપે કશું ગુમાવવાનું છે એ પણ, કારણ કે હું તો અનંત ઐશ્વર્ય વાળો થવાનું નથી. આ અજ્ઞાનનું સમર્પણ છે. શું છે? દાદા ભગવાન એને રોંગ બિલીફ કીધું. શું કીધું? અજ્ઞાન ખલાસ થાય એ જ આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ. એટલે અજ્ઞાનના સમર્પણથી મોટું સમર્પણ છે નહીં, અને અજ્ઞાનને કાઢવાથી મોટો દુનિયામાં કોઈ પુરુષાર્થ નથી. શું કીધું? હું દેહધારી છું એ મોટામાં મોટું અજ્ઞાન, હું દેહને ચલાવનારો છું એ બીજું મોટામાં મોટું અજ્ઞાન, અને દેહને જે પ્રાપ્ત થાય છે સાધન, સંપત્તિ, સંબંધો, એ મારા છે એ ત્રીજું અજ્ઞાન, અને એમાં મારે કંઈ મેળવવાનું કે ગુમાવવાનું છે આ ચોથું અજ્ઞાન. આ ચાર અજ્ઞાન ગયા મૂળ રૂપે તો બાકી બધા અજ્ઞાનો તો ખરી પડશે. આની અંદર જ બધા અજ્ઞાન સમાઈ ગયા. અને અજ્ઞાન એ દ્રષ્ટિ છે સાહેબ, એ સાધન નથી. અજ્ઞાન કાઢવું એ ત્યાગ નથી. શું નથી? અજ્ઞાન કાઢવું એ ત્યાગ નથી. અજ્ઞાન કાઢવું એ ભોગ નથી. શું નથી? ભોગ નથી, ત્યાગે નથી અને ભોગ નથી. અજ્ઞાન કાઢવું એ પ્રાપ્તિ નથી. શું નથી? પ્રાપ્તિ નથી, કોઈ પ્રકારની પ્રાપ્તિ નથી અજ્ઞાન કાઢવું એ. આ તો મારું નતું તેને મારું માન્યું એ નીકળી ગયું, એટલે મારું ખુદનું સ્વરૂપ શું થઈ ગયું? અને સાદી ભાષામાં સમજાવું તો માણસ જન્મ્યો, 25 વર્ષનો થયો અને નોર્મલ તરીકે ખાય પીવે છે ને, પોતા પૈસા કમાય છે ને, જીવન જીવે છે, એ માણસને 25 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું કોઈ પણ કારણસર, ત્યારથી બંધનમાં આવ્યો. શેમાં આવ્યો? અને એ 25 લાખનું દેવું એને 10 વર્ષમાં પૂરું કરી નાખ્યું, ત્યારે એને આજે મુક્તિનો અહેસાસ થયો, દેવાની મુક્તિનો. પણ જેને 25 માંથી 30 વર્ષ સુધી પણ ક્યારે દેવું કર્યું નથી એને તો મુક્તિ જ છે. શું છે? પણ એ મુક્તિની અનુભૂતિ એને એટલા માટે થતી નથી, કારણ કે બંધનનો અહેસાસ નથી. શું કીધું? તારે જ્ઞાની કહે છે, ભાઈ તું શ્વાસ લે છે ને એ જે દિવસે તને બંધન સમજાશે ને તારે મુક્તિની અનુભૂતિ થશે. ના સમજાયું? આ શ્વાસ લે છે ને એ બંધન છે, એ ઉછીનો છે, તારો નથી. એટલે સાહેબ આ એટલે બહુ મોટી વાત કરી જાગૃત કરવા માટે. આ જે વાત છે ને કે શ્વાસ લે છે એ બંધન લાગશે, સવાલ જ નથી ને. શ્વાસ એ આયુષ્ય કર્મ છે સાહેબ, એ મારું સ્વરૂપ કે સ્વભાવ? મારું સ્વરૂપ નથી તો પછી સ્વભાવ નથી. આ સ્વભાવ નથી એટલે કીધું, શ્વાસ જે લેવાય છે એ બંધન લાગશે ત્યારે એ ખરો મુક્તિનો
ત્યારે એને મુક્તતા શું છે એ સમજાશે, અનુભવાશે, સમજાશે કે મુક્તિને શું કહેવા માંગે છે જ્ઞાનીઓ, એ સમજાશે કે આ શ્વાસ લેવો પડે છે ને એ બંધન છે. કારણ કે આજનું મારું જીવતું જીવન એટલે કે લૌકિક ભાષાનું એ પણ આના આધારે છે, વાસ્તવમાં મારું હકીકતનું જીવન આના આધારે નથી. એ સમજાય એને, એટલે ખ્યાલ આવે કે મારે મારું ખરેખર પદ ક્યાં છે, મારું સ્થાન ક્યાં છે, એને સમજાશે. બરાબર. આ ના સમજાય ત્યાં સુધી મુક્તતા શું છે કેવી રીતે સમજણ પડે સાહેબ? શબ્દ બોલવાથી સમજણ પડે કે મુક્તતા? ના, મને જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. એટલી બધી ભ્રાંતિ છે સાહેબ, જ્ઞાનીઓ સામાન્ય જીવોને સમજણ નથી પડતી. જ્ઞાનીઓ જ્ઞાન આપીને ચાલ્યા જાય છે. શું કીધું? કારણ કે એને ખબર છે જેને લેવું હશે તે લેશે, નહીં લેવું તો નેવું લે. પણ જ્ઞાનીઓ સ્વાર્થી હોતા નથી, એ પરમાર્થી હોય છે. કેવા હોય છે? સ્વાર્થી નથી, પરમાર્થી છે. એને આ જગતમાં કોઈ પણ જીવ પાસેથી કશું લેવું નથી. જે ભેગો થાય છે ને એની સાથે માત્ર એ સંભાવે નિકાલ કરે છે. શું કરે છે? હું કઈ આપું છું, હું કઈ લેવું છું એનો સબ્જેક્ટ જ નથી. મામાની પોળમાં દાદા ભગવાન રહેતા હતા. 30 થી 32 વર્ષ રહ્યા. કેટલા? એક જ પોળની અંદર. પણ એક વ્યક્તિ એમને ઓળખી શક્યો નહીં. એક જ પોળમાં. સમજાય છે? તો દાદાને એવું થાય કે મને કેમ કોઈ ઓળખતું નથી. ના દાદા, શું જ્ઞાની શું કે હિસાબ હોય તો ભેગો થાય ને? ના સમજાયું. હિસાબ હોવો જોઈએ, હોવો જોઈએ તો ભેગો થાય. એટલે કેટલાક પૂછે કે દાદા તમારો હિસાબ, તમે શબ્દ બોલો છો, દરેક વ્યક્તિને એકબીજા સાથે હિસાબ હોય, બરાબર છે, એના આધારે ભેગા થવાનું થાય. તો આપને, આપ જે હિસાબ શબ્દ બોલો છો એની શું ગંભીરતા છે સાંભળજો બરાબર. આપણે હિસાબ બોલીએ છીએ ને જ્ઞાની હિસાબ બોલે છે, એમાં ફેર શું છે એ કહું છું તમને. જ્ઞાની જ્યારે હિસાબ શબ્દ બોલે છે ત્યારે એમને એક્ઝેક્ટ ખબર છે, FILE ફાઇલ. અને આપણે હિસાબમાં ગમતું ના ગમતું છે. ના સમજાયું? સમજાય છે મારી વાત? એટલે આમાં સાહેબ સમજાશે, પણ એક વાત એમાં પૂછવી છે. બોલો બોલો. કે જેમ હિસાબ હોય તો જ ભેગો થાય, અને બીજો વિકલ્પ હોય તો ભેગો થાય. ના વિકલ્પ નહીં, વિકલ્પ જુદે વસ્તુ છે. વિકલ્પ તો મનમાં આયા કરે કે એમાં ભક્તિ થોડી ભેગે થાય. નહીં, જેમ કે દાખલા તરીકે સાહેબ, મા વિદેશ ક્ષેત્રમાં 20 તીર્થંકર સાહેબ છે. એ જન્મથી લઈને નિર્વાણ સુધી કોઈ એકબીજાને મળતા નથી. બિલકુલ નહીં. બરાબર છે, મળતા નથી. એટલે મેં પ્રશ્ન પૂછેલો એક બેન ને. બોલો બોલો. એટલે જન્મ તો કે ભાઈ એમને કોઈ વિકલ્પ જ નથી. એટલે એક, જેમ કે એક હિસાબ હોય છે એની સાથે વિકલ્પનો પણ રોલ હોય કે એવિડન્સ તરીકે. જો વિકલ્પ ના હોય ને પછી પણ જો મળે, જેમ કે સિમંદર સ્વામી બીજા જે મળે છે, પણ બંને તીર્થંકર કોઈ દાડો મળતા નથી. એટલે બે બાજુ વિકલ્પ નથી. ના એવું નહીં, સમજાવ સમજાવ. કેટલીક વસ્તુને સમજવી પડે આપણે. ભલે કોઈકે એના વ્યૂ પોઈન્ટથી કીધું હોય તો આપણે કોઈને સાચા ખોટા કહેતા નથી, પણ આપણે દરેક વસ્તુને સનાતન સિદ્ધાંતથી જોવી છે. એટલે મારું કે તમારું કે આમનું નહીં, સનાતન સિદ્ધાંતનો કાયદો એવો છે કે બે તીર્થંકર, બે ચક્રવર્તી, બે વાસુદેવ, બે પ્રતિવાસુદેવ ક્યારે ભેગા થાય નહીં. આ કુદરતનો કાનૂન છે, મારો કે તમારો નથી. એમાં વિચાર સાથે લેવા દેવા નથી. ભેગા જ ના થાય કુદરતનો કાનૂન છે. કોનો છે? કોઈ પણ 63 સલાખા પૂર્વ માસમાંથી એક પણ પદ આ જગતમાં અસ્તિત્વ હોય, બે પદ એક સાથે અલગ અલગ ઝોનમાં તો હોય ને, પણ તોય ભેગા થાય નહીં. અને આ તો અત્યારે તો સાહેબ તમને સમજાવું, અત્યારે તો 20 વિહરમાન તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રમાં વિદ્યમાન છે. કેટલા? 20. પણ ઉત્કૃષ્ટ કેટલા હોય? 120 હોય છે. 160 મહાવિદ્ય ક્ષેત્રમાં. મહાવિદ્ય ક્ષેત્રમાં 160, 5 ભરતમાં અને 5 મહાવિદ્ય. એટલે યુનિવર્સની વાત નથી કરતો, ખાલી 5 મહાવિદ્ય ક્ષેત્રમાં. તમે બિલકુલ કરેક્ટલી સાંભળો કે મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ કેટલા હોય? 160 તીર્થંકરો અત્યારે 20 છે ને, એમાં કેટલા હોય? યુક્ત 160. એને એક એક વિજયાની અંદર એક હોય. એક એક મહાવિદ્ય ક્ષેત્રમાં 32 વિજયા છે.
વિજયા એટલે આમ હું એક રાજ્ય કહીએ આપણે સાદી ભાષામાં સમજવા માટે. એવા 32 સ્ટેટ હોય, કેટલા હોય? 32. પણ 32 એક સ્ટેટ કેટલું હોય ખબર છે? એક સ્ટેટ એટલે આપણા 6 ખંડને ભેગા કરીએ એટલું હોય. આ ભરત ક્ષેત્ર ભેગું કરીએ ને એવું એક 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 રાજ્ય હોય. આટલો મતલબ એવા એક એક મહાવિદ્યક ક્ષેત્ર એવા એવા 32 સ્ટેટ હોય. કેટલા? 32. તમને ખ્યાલ આવે કેટલું વિશાળ હશે? બરાબર છે. એની એની રેડિયસ કે સ્પેસ જે કહોતે. હવે આવા 32 વિજયા હોય એકમાં, એવા પાંચમાં કેટલા થયા? 160. તે ઉત્કૃષ્ટ 160 તીર્થંકરો વિદ્યમાન હોય. ક્યારે ક્યારે વિદ્યમાન હોય? જ્યારે અહીંયા આગળ સતયુગ હોય ત્યારે. અહીંયા સોતો આરો હોય ત્યારે ભરતમાં સતયુગ હોય, પછી આ ઐરાવતમાં એક સતયુગ હોય, અને ત્યાં તો સતયુગ છે જ, પણ એ આખા યુનિવર્સનો ઉત્કૃષ્ટ કાળ કહેવાય. તે આપણે અહીંયા આગળ ભરત ક્ષેત્રમાં જ્યારે બીજા તીર્થંકર અજિતનાથ ભગવાન હતા. કયા? અજિતનાથ ભગવાન. તે વખતે આ યુનિવર્સની અંદર 170 તીર્થંકરો ઉત્કૃષ્ટ વિદ્યમાન હતા. વિદ્યમાન હતા 170. 170 હાઈએસ્ટ. એટલે 160 ત્યાં અને 5 અહીંયા અને 5 ત્યાં. એટલે બધે આખા યુનિવર્સમાં સતયુગ. કેવો કાળ! યુનિવર્સ 15 એ 15 કર્મ ભૂમિમાં સતયુગ. સમજાય છે? બરાબર છે. એટલે આ હંમેશા કોઈ પણ વાત આપણે, હવે તમે બધા અત્યારે સાયન્ટિસ્ટ છો. શું છો? સાયન્ટિસ્ટ. હું તમને બધાને સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું. હું તમને બધાને શ્રદ્ધામાં નથી લઈ જવા માંગતો. એટલે કોઈ પણ વસ્તુ કોઈ પણ ઠેકાણે વાંચીએ, સાંભળીએ, કશો વાંધો નહીં. એ વાત સાંભળી અને નક્કી કરું કે આ એમને જે વાત કરી એમાં સનાતન સત્ય શું છે. આપણે એમને ખોટા નથી કહેવા. હા બરાબર છે. સનાતન સત્ય શું છે ને આ છે તે વ્યૂ પોઈન્ટ શું છે આટલું જાણવું અંદરથી. એટલે વ્યૂ પોઈન્ટને સનાતન સત્ય ના માની લઈએ માટે એમને જવાબ આપવાની જરૂર નથી. સમજી ગયા? બરાબર. આપણું દર્શન આજે દાદા ભગવાન પાસે હું બેઠતો હતો 17-18 વર્ષની ઉંમરે. મારું એક જ વિઝન હતું કે દાદા બોલે છે એમાં સાયન્સ શું છે, એમાં સિદ્ધાંત શું છે. બીજી કોઈ બાબતમાં 2 કલાક સત્સંગ દાદા ભગવાનનું સાંભળું તો એમાંથી 2 વાક્ય મને માણ મળે સાયન્સના. બરાબર. બીજી બધી વાતો મારે કામની ના હોય, બીજાને ભલે કામની હોય. એટલે મારા માટે કહું છું, નકામી છે હું નથી કહેતો, પણ મારે કામની ના હોય નથી. સમજાય છે? બરાબર છે. અને નકામી પણ નથી નથી એટલે કોકના માટે કામની પણ છે. હા હવે સમજી ગયા. આપણે 5મું ધોરણ 5 થી 6માં ગયા માટે 5મું ધોરણ મારે કામનું નથી, પણ તે નકામું પણ નથી. સમજાય છે? એક્ઝેક્ટ એક્ઝેક્ટ. બહુ એટલા માટે એટલે આ કુદરતનો કાનૂન એવો છે કે એટ એ ટાઈમ આટલા બધા તીર્થંકરો હોવા છતાં અને ખાસ કરીને ભરત ક્ષેત્રમાં અને મહાવિદ્ય ક્ષેત્રમાં તો એક એક જ છે એટલે બે મળવાનો પ્રશ્ન આવતો નથી, પણ મહાવિદ્ય ક્ષેત્રની અંદર એક જ મહાવિદ્યમાં ઉત્કૃષ્ટ 32 તીર્થંકરો હોય. કેટલા? 32. છતાંય બેને ભેગા ના થાય. આ બેને ભેગા થવામાં ભાવ કે કર્મ કે આશય કશું કામ નથી કરતું. કુદરતનો કાનૂન કામ કરે છે. એવું છે. એટલે એમને હિસાબ ના હોય. તીર્થંકરોમાં પણ સેમ છે. 63 સલાખા પુરુષોમાં એક જ નિયમ છે, 2 પદવીવાળા એટ એ ટાઈમ ભેદા ના થાય. એક જ પદવીવાળા 2 પુરુષો એટ એ ટાઈમ ભેગા થાય. એટલે આ કુદરતી કાનૂન છે. હા, ચક્રવર્તી ને વાસુદેવ ભેગા થાય, તીર્થંકર ને ચક્રવર્તી ભેગા થાય, તીર્થંકર ને વાસુદેવ ભેગા થાય, વાસુદેવ ને પ્રતિવાસુદેવ ભેગા થાય, પણ એક જ પદ વાળા 2 ભેગા થાય નહીં. આ ઇતિહાસ પણ તમે જોઈ લેજો. એટલે આ કુદરતી છે. એવું કુદરતનો કાનૂન છે. આમાં મારે ભાવ કરવાના, કર્મ કરવાના એવું આવતું જ નથી ને. આમાં ઇન્ડિવિડ્યુઆલિટી છે જ નહીં. ક્યારે કુદરતનો કાનૂન એ ક્યારે અફરતા ફરે નહીં. એટલે એની પાછળ શું સાયન્સ શું છે? કુદરતનો કાનૂનમાં કાનૂન જ છે, પછી સાયન્સ શું હોય? એક જ પદની 2 વ્યક્તિઓ ક્યારે ભેગી ના થાય. જેમ કે દાખલો આપું, જેમ કે અત્યારે સૂર્ય આપણા આ જે ભરત ક્ષેત્ર છે ને એમાં 2 સૂર્યો છે, તો 2 સૂર્યો ભેગા ના થાય. 2 સૂર્ય છે, બરાબર છે. એ સાયન્ટિફિક વસ્તુ. કેમ ભેગા ના થાય? એ સાયન્સ છે. ભેગું ના થયું એ સાયન્સ છે. જેમ કે સાહેબ તેલ અને પાણી દિવસ રાત થાય, ભેગા થઈ જાય દિવસ રાત ના થાય.
એટલે જેમ સાહેબ તેલ અને પાણી ભેગું ના થાય એટલે એની પ્રોપર્ટી છે આવી, એ પ્રોપર્ટી. તો જેમ કે આ આ જો તીર્થંકર સાહેબ હોય કે ચક્રવર્તી હોય કે વાસુદેવ હોય કે પ્રતિવાસુદેવ હોય કે બલરામ હોય, જી જી, આ બધા બનેલા છે ને જે ભૂતગળોના, ભૂતગળોના બનેલા છે, આત્માના બનેલા કોઈ છે નહીં. ના ના ના. તો હવે આ ભૂતગળો ભેગા ના થાય એટલે આવો હિસાબ જ નથી ને ભેગું થવાનું. હિસાબ નહીં, તમે સમજ્યા નહીં. આમાં હિસાબ નો પ્રશ્ન ક્યારે આવે કે આ લૌકિક લૌકિક વ્યવહાર હોય ને આપણો, લૌકિક સંબંધોનો વ્યવહાર, એમાં હિસાબ જરૂર આવે. સાધન સંપત્તિ સંબંધોમાં આ બધું આવે, હિસાબ જ આવે. આની અંદર એક તીર્થંકર બીજા તીર્થંકરને મળવાનો ક્યારે ભાવ ના કરે, એટલે આ સંજોગ જ ના આવે. ભાવ કરવાનો સવાલ ના આવે. આ તો સ્થૂળ ભાષામાં સમજાવું છું, એમાં ભાવ કરવાનો કે ના કરવાનો એવો સબ્જેક્ટ આવતો જ નથી. એક વાસુદેવ એવું ના સમજે કે મારે બીજા વાસુદેવને મળવાનું છે, એવું પેલો એ ના સમજે. એટલે આ દરેક 63 લાખા પુરુષો એટલા શ્રેષ્ઠ હોય, કેવા હોય, શ્રેષ્ઠ, એટલા શ્રેષ્ઠ હોય એટલે એને શ્રેષ્ઠ સલાખા એટલે શ્રેષ્ઠ પુરુષ કહેવાય. સલાખા માગધી ભાષાનો શબ્દ છે, એનું સાદી ગુજરાતીમાં કહેવાય શ્રેષ્ઠ પુરુષ, શ્રેષ્ઠ, બરાબર છે. આવા શ્રેષ્ઠ પુરુષો જન્મે એ બધાના ઇતિહાસ એવા અજોડ અને અલૌકિક હોય, એ વિશિષ્ટ પ્રકારની શક્તિ વાળા હોય. કેવા હોય? નોર્મલ ના હોય, એબનોર્મલ પાવર વાળા હોય. એ તીર્થંકરો, એ એબનોર્મલ પાવર વાળા રહેલા તીર્થંકરો, એવી જબરજસ્ત શક્તિ એ લોકો પાસે હોય. એટલે એ સાહેબ, એ ગમે તેટલી શક્તિ હોય પણ તમારું વાક્ય જે છે કે સમર્થ હોય પણ સ્વતંત્ર ના હોય. કોઈ તીર્થંકરે ના હોય તો પછી એ વાક્ય સાહેબ, આ એક જ વાક્ય એવું છે કે તમારી તમામ પ્રકારની ભીખ અને ભય ખલાસ કરી નાખે એવું આ એક જ વાક્ય છે. કે આ જગતમાં નાના નાના જીવથી માંડીને મોટા મોટા મનુષ્ય અને દેવલોકના સમર્થ પુરુષો પણ પોતાનું સામર્થ્ય ધરાવે છે, પણ એક પણ જીવ સ્વતંત્રતા ધરાવતું નથી. આ જો વાક્ય સમજી જાય તો જીવની અંદર ભીખ અને ભય તમામ પ્રકારના ખલાસ થઈ જાય, નીકળી જાય. એક જ વાક્ય સમજી જાય તો નીકળી જાય. રે પછી બિલકુલ ના રે. પણ આ વાક્ય સાહેબ ગેડમાં નથી બેસતો, એ તો વાર તો લાગે ને. હવે કેટલા અમારી આ કઈ એક અવતારની શોધખોળ છે, કેટલા અવતારોની શોધખોળ હોય. જેમ દાદા ભગવાન કહે કે વ્યવસ્થિત શક્તિ, એ એમની શોધખોળ હતી. તો આ બધા અમારા વાક્ય એમને નીકળે છે, રાતોરાત નીકળે છે કઈ. તો કેટલા અવતારની શોધખોળ હોય. આ એક એક વાક્ય છે ને એમાં હજાર હજાર પાનાના શાસ્ત્રો લખાય છે, બરાબર છે. આ વાક્ય આ આ પોતાના દર્શનના દર્શનનું નિચોડ છે. નિચોડ ખ્યાલ આવે છે, બરાબર છે. નિચોડ એ એમને રાતોરાત ગોખવાથી કે વાંચવાથી આવતા નથી. આવા અદ્ભુત વાક્યો છે, લાગો એસેન્સ અર્ક છે, અર્ક છે. કેમ કે આ બહુ મોટું વાક્ય છે કે આ ગમે તેટલા સમર્થ હોય દુનિયામાં પણ સ્વતંત્ર નથી. આજે એક ભાઈએ હમણાં થોડા સમય પહેલા વ્યાખ્યા પૂછી હતી કે જે તમે બધાએ શબ્દ તો સાંભળ્યો છે અને વ્યાખ્યા પણ સાંભળી છે. ડખો ડખલ, શું કીધું? ડખો ડખલ, આ શબ્દ તમે સાંભળેલો છે, બરાબર છે. અને એનો અર્થ પણ તમને ખબર છે, જે રીતે સાંભળ્યો હોય. દાદા ભગવાન દાખલો આપતા હતા કે રાતે દૂધ ગરમ કરી એમાં દહીં નાખીને સુઈ જાઓ અને બપોરે રાતના 2 વાગે આંગળી નાખો અને ડખો ડખલ કહેવાય, બરાબર છે. આ બધા આ દાખલો સાંભળેલો છે, સાંભળેલો છે કે નહીં? સાંભળેલો છે. એટલે બધાને આ જ કે ડખો ડખલ એટલે આ, પણ એનો મર્મ ના સમજાય. શું સમજાય નહીં? મર્મ એ ડખો ડખલ કરે એટલે પછી લોકો એને લૌકિક માં લઈ ગયા. શેમાં લઈ ગયા? કે આ વ્યવહાર જીવનમાં કઈક થતું હોય એમાં ડખો ડખલ ના કરવો આપણે, એમાં લઈ ગયા, બહાર લઈ ગયા. એટલે જે જે મર્મ હતો, તત્વ હતું, એ ખલાસ થઈ ગયું. લાખો મોટી વાત છે, તમે ડખો ડખલ ને એક્ઝેક્ટ પકડાવો છો અંદર કે ક્યાં ડખો થાય છે. હા, તે અમે આ વ્યાખ્યા હમણાં જ નીકળી પહેલી વખત, આ અઠવાડિયા પહેલા જ નીકળી. હા, અમે ડખો ડખલ ની વ્યાખ્યા હતું એક જણે પૂછી અમને ત્યાં આગળ જયપુરમાં કે હા જયપુર ની, બરાબર. હા, તે વ્યાખ્યા નીકળી. શું નીકળી ખબર? કે ડખો ડખલ એટલે શું? હા, મેં કીધું આ મન વચન કાયા એ કુદરતી સત્તાથી ચાલે છે, કુદરતી સત્તાથી ચાલે છે અને કુદરત કર્મના સિદ્ધાંતોથી ચલાવે છે. અને મેં જે આ દેહ જે ગયા, આ આત્માની હાજરીમાં જે ગયા અવતારમાં કર્મ બંધાયા છે એને કર્મ કહેવાય છે. એ કર્મની જાળ કુદરત પાસે છે, કર્મની જાળ, જેમ ભમેડા ઉપર જાળ હોય ને, એમાં કર્મની જાળ છે, બરાબર. એ કર્મની જાળ કુદરત પાસે છે અને જાળ એ કુદરતી કાનૂન પ્રમાણે એ કર્મનું રિઝલ્ટ આપે છે કુદરત. ઓહો. અને એ રિઝલ્ટ પ્રમાણે જ આ મન વચન કાય રૂપી ભમેડો ફરે છે. ઓહો. એ રિઝલ્ટ પ્રમાણે ફરે, રિઝલ્ટ પ્રમાણે જ. ભલે આપણે માનીએ કે મારી કેવી શક્તિ, મારી કેવી બુદ્ધિ,
મારું કેવું મન ખ્યાલ હું કેવું મન છે હા આ બધું પણ એ આ ભમેડો છે 100% કેવો 100% અને કુદરતની જાળ વગર કંઈ કરવાને સમર્થ નથી કારણ કે શ્વાસ પણ એની જ શક્તિથી લેવાય છે એની શક્તિથી લેવાય છે એ ધારે ત્યારે બંધ કરી શકે એટલે કે આયુષ્યકરણ ધારે ધારેનો મતલબ એની પોતાની ધારણા નહીં પણ એને ખબર છે કે આનું આયુષ્ય કર્મ આટલું છે તો બંધ થઈ જાય અટોકટો હોય તો બરાબર છે એટલે તમારી પાસે શ્વાસ લેવાની પણ સ્વતંત્ર શક્તિ આવો હેન્ડીકેપ જીવ આ મનોચન કાયમ વાળો જીવ તારા પર ડખો ડખલ ની વાત શું કરી જે કુદરત મન વચન કાયા ચલાવે છે મનના વિચારોના લેવલે વાણીના લેવલે અને વર્તનના લેવલે જે કંઈ પણ પરિણામો કુદરત આપી રહી છે આ મન વચન કાયા દ્વારા એમાં એક પણ ભાગનો સ્વીકાર ના કરવો એનું નામ ડખો ડખલ એનું નામ ડખો ડખલ ડખો ડખલ નહીં ડખો ડખલ કરી સ્વીકારવું નહીં એટલે સ્વીકારવું નહીં અને સ્વીકારે તો ડખો ડખલ ના કહેવાય કુદરત કહે છે હું ન્યાય કરું છું એના ઉપર ત્યારે ન્યાય કરવાનો છે તો સ્વીકારે તો એ જે સ્વીકારે તો ડખો ડખલ નહીં જેવો વિચાર આવ્યો પરિણામ વાણી બોલાઈ પરિણામ વર્તન થયું પરિણામ આવું કેમ ડખો ડખલ એ એક્ઝેક્ટલી સાહેબ જેમ કે માલો એ જે એક્સેપ્ટ કરે સ્વીકારે એ ડખો ના કહેવાય સ્વીકાર્યું મીન્સ કે મારું જે કારણ હતું એનું જ આ કાર્ય પરિણામ છે મારી એક્ઝામનું જ આ રિઝલ્ટ છે માટે હવે એમાં ચોઈસ હોય નહીં અને એમાં ના સ્વીકાર્યું એટલે ચોઈસ થઈ ગઈ મારું મન આવું કેમ મારી વાણી આવી કેમ મારું વર્તન આવું કેમ ભાઈ આવું કેમ એ તો પરિણામ છે શું છે પરિણામ છે પરિણામમાં ઓપ્શન હોય બોલતા નથી તમે એકવાર એક્ઝામ આપી દીધી પરિણામમાં ઓપ્શન હોય હોય જ નહીં પરિણામનો અવસર ના હોય તો આ મન વચન કાયા એ શું છે પરિણામ છે એમાં ઓપ્શન હોય તો હવે આ મન વચન કાયા પરિણામ છે અને એને પાછો સ્વીકાર કરનારો કોણ છે વચ્ચે કેમ કે મૂળ આત્મા ને લાગતી વળગતી નથી આપણો જે જીવતો પ્રતિષ્ઠિત આત્મા છે આ પરિણામ વાળા ભાગને એઝ ઇટ ઇઝ સ્વીકાર કરે એટલે કે ડખો ડખલ ના કરે એનાથી મોટું સંભાવે નિકાલ કશું નથી બહુ મોટી વાત છે હવે આપણું પ્રતિષ્ઠિત આત્મા જીવતો હા જીવતો હવે એટલે આપણું પ્રતિષ્ઠિત આત્મા તો આમાં આપણે કોણ અને પ્રતિષ્ઠિત આત્મા કોણ અત્યારે આપણે જ પ્રતિષ્ઠિત આત્મા છીએ અત્યારે હા અત્યારે આ આપણી દશા છે જીવતા તરીકે કો પુરુષાર્થ તરીકે કો પ્રાપ્તિ તરીકે કો અનુભવ તરીકે કો નિશ્ચયવાળા તરીકે કો દ્રષ્ટિવાળા તરીકે કો તો આપણે ઇઝ ઇક્વલ ટુ પ્રતિષ્ઠિત આત્મા એટલે સ્ટેટ ઓફ બીઈંગ જે દશા છે ઓફ બીઈંગ એટલે આ બધું એને જ છે સ્ટેટ ઓફ બીઈંગ જે છે એ એને લાગે વળગે છે હા આને નહીં એને નહીં અને આત્માને નહીં આત્માને નહીં આ સ્ટેટ ઓફ બીઈંગ વાળો જે છે એનો સેલે સેલે શું થાય છે અસ્તિત્વ ખલાસ થઈ જાય પોતાનો તો એ પોતે પોતાનો અસ્તિત્વ ખલાસ કરવા માંગે જેમાં મન વચન કાયાનું અસ્તિત્વ છેલ્લે શું થઈ જાય છે મન વચન કાયાનો મન વચન કાયાનું અસ્તિત્વ છેલ્લે શું થાય છે ખલાસ થાય છે ક્યાં જાય છે જાય છે ક્યાં એ જાય છે ક્યાં એ પ્રશ્ન છે સાહેબ જાય છે ક્યાં એ એ પાંચ તત્વોનું બનેલું પાંચ તત્વોમાં પૃથ્વી પાણી અગ્નિ વાયુ ને આકાશ એનાથી આ બન્યું છે અને એમાં ને પેલો સ્ટેટ ઓફ બીઈંગ વાળો પેલો સ્ટેટ ઓફ બીઈંગ વાળો એનું તો અસ્તિત્વ જ નથી તોફાન તો એનો જ છે ને એનો અસ્તિત્વ નથી અસ્તિત્વ નથી છતાંય અનુભવ છે એટલે અંધારાનું અસ્તિત્વ નથી છતાંય બધાને અનુભવ છે ના સમજાયું એ બહુ મોટી વાત છે અંધારાનું અસ્તિત્વ નથી છતાં પણ અનુભવ છે અંધારું ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન બરાબર છે ખરેખર અસ્તિત્વ નથી આ જગતમાં પુરુષાર્થ શબ્દ એટલા માટે વપરાયો કારણ કે આ મન વચન કાયા જે અજ્ઞાનથી ઊભા થયા શું કીધું જે અજ્ઞાનથી ઊભા થયા એ અજ્ઞાનને સહાય કર્યા કરે છે શું કરે છે સહાય એટલે આ પુરુષાર્થ શબ્દ ઊભો થયો અચ્છા અજ્ઞાનને સહાય કરે છે એ પહેલો પુરુષાર્થ
જગતે જ્ઞાન તરીકે સ્વીકાર્યું. અજ્ઞાન ને જગતે જ્ઞાન તરીકે સ્વીકાર્યું, કારણ કે અજ્ઞાન ને જ્ઞાન તરીકે એટલા માટે સ્વીકાર્યું તો કે છે ઇન્દ્રિયોનું જતન કરો, દેહનું જતન કરો, બરાબર છે, સાધનોનું જતન કરો, બરાબર છે, સંપત્તિનું જતન કરો, બરાબર છે, સત્તાનું જતન કરો, બરાબર છે, પણ પરમાત્માનું જતન ના કરો. એટલે આ એટલે અજ્ઞાન જે કહીએ ને સાહેબ, એટલે અજ્ઞાન શું વસ્તુ રૂપે કઈ, આ જ અજ્ઞાન ને બીજું કયું અજ્ઞાન સાહેબ? એટલે એકડો જ કાઢી નાખ્યો પછી મીડાની કિંમત શું? એકડો આ છે ને તો આ બધું છે ને, અને આ ના હોય તો કશું નથી. પણ એને ભૂલી ગયા પછી બાકી મીડા જ છે ને, મીડા વધે કે ઘટે શું ફેર પડે? મીડા 5 ની જગ્યા 25 કરો તો પ્રાઇસ માં ફેર પડે ના? 500 કરો તો ફેર પડે ના? એકડો હોય તો. પણ તમે એકડો તો કાઢી નાખ્યો, બરાબર છે, પછી મીડાની શું કિંમત? કશું નથી. એટલે આ જગત ની અંદર જેને જગત ના લોકો પ્રાપ્તિ માને છે એ શૂન્ય સિવાય બીજું કશું નથી. ઓ, શૂન્ય સિવાય બીજું કશું નથી. એટલે એટલે એ જે વાક્ય છે કે નથિંગ બટ રોંગ બિલીફ, નથિંગ બટ રોંગ બિલીફ, એટલે ખરેખર કશું છે નહીં, એમ કશું જ નથી આ જગતની અંદર, માત્ર અવસ્થા છે. અને અવસ્થા એ તમારા ભાવથી ઊભી થયેલી છે, સ્વતંત્ર નહીં, તમારા ભાવથી. આમાં સાહેબ વાત આવે ને તમારા ભાવથી, તમારા એટલે તમે ઇન્ડિકેટ કોને કરો છો? તમારા પ્રતિષ્ઠિત આત્માને અત્યારથી જોઈ ને, ગયા જન્મમાં જે પ્રતિષ્ઠિત આત્માએ ભાવ કર્યો હતો એના કારણે આજે આ અવસ્થા ઊભી થઈ. ભાવ એ બીજ છે, અવસ્થા એ ફળ છે, ભાવ એ એક્ઝામ છે, અવસ્થા એ રિઝલ્ટ છે. એટલે એ ગયા જન્મમાં જે ભાવ કર્યો હતો એનું હવે પરિણામ આવ્યો છે. હા, એટલે એ જે બીજ જે છે એ બીજ જે છે એ જ રૂપાંતર થાય છે ઝાડમાં. જ્યારે એ ઝાડ બને છે સાહેબ ત્યારે બીજ નું અસ્તિત્વ હોતો નથી, કેમ કે બીજ માંથી ઝાડ નથી, બીજ જ ઝાડ બને છે. બીજ નું અસ્તિત્વ તો ઝાડ હોય ત્યાં સુધી હોય જ, પણ ક્યાં હોય? જો બીજ કાઢી નાખો તો ઝાડ, બીજ જમીનમાં ના હોય તો ઝાડ નું અસ્તિત્વ ના હોય. પ્રતિષ્ઠિત આત્મા જે આપ કહો છો જે, એને આપણે જીવ કહી શકીએ? બીજું નામ જીવ કહી શકીએ, બીજું નામ. પણ જીવ થી પ્રતિષ્ઠિત આત્મા ના સમજાય, માટે પ્રતિષ્ઠિત આત્મા આપણે સમજવા માટે સારું છે. જે જીવતો છે એને જીવ કહેવાય. શું કહેવાય? જીવ કહેવાય, જીવતો. જીવ બે પ્રકારના, એક જીવ મરી રહ્યો છે તે જે ગયા અવતારની પ્રતિષ્ઠા કરેલો છે અને આજે મરી રહ્યો છે, જીવતો નથી. શું કીધું? જીવતો એ પણ જીવ કહેવાય, પણ એ પરિણામ વાળો જીવ છે. અને બીજો પુરુષાર્થ વાળો જીવ છે કે જેના આધારે નવો જન્મ મળવાનો છે. સમજી ગયા? એટલે પરિણામ વાળો જે જીવ છે એની પાસે સ્વતંત્રતા નથી, અને પુરુષાર્થ વાળો જીવ છે એની પાસે સ્વતંત્રતા છે. સમજાય છે? એ એક્ઝામ આપી રહ્યો છે, જેવી એક્ઝામ આપશે એવું રિઝલ્ટ આવશે. પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠા કરનારો. એટલે સાહેબ તમે કીધું એની પાસે સત્તા છે, છે, પણ કઈ સત્તા છે એની પાસે? આજ અજ્ઞાન ની અંદર ભાવ કરવાની, પછી એ ભાવ સંસાર વધારનારા હોય કે સંસાર છોડાવનારા હોય, એટલે એ ભાવ કરવાની સત્તા એની પાસે છે. એટલે એ એની જે એની સત્તા જે છે એ સ્વતંત્ર સત્તા છે કે નૈમિતિક સત્તા છે? સત્તા નૈમિતિક છે. નૈમિતિક છે, પણ કેવું નૈમિત કે રેડિયસ વાળું નિયમિત. કેવું? રેડિયસ વાળું. એટલે ધારો કે હું 5 ચોપડી ભણેલો હોઉં તો 1 થી 5 ધોરણ સુધીની રેડિયસમાં હું અપ્સ એન્ડ ડાઉન સમજી શકું, બરાબર. હું 10મી પાસ થયો હોઉં તો 1 થી 10 ધોરણ સુધી રેડિયસ મારી દે અપ્સ એન્ડ ડાઉન, પણ પછી હું 12માની વાત કરવા જઉં તો ફેલ જઉં, કારણ કે મારી રેડિયસ મેક્સિમમ કેટલી છે. એટલે આને રેડિયસ ઇઝ ઇક્વલ ટુ ડેવલપમેન્ટ, મારા ડેવલપમેન્ટ ની ઉપર નો ભાવ ના કરી શકું, બરાબર, ના કરી, પણ ડેવલપમેન્ટ ની અંદર અપ્સ એન્ડ ડાઉન્સ કરી શકું. આ એટલી બધી સુપર એક્ઝામ આ ડેફિનેશનો નીકળી છે ને સર, એ આ આ આ વિચાર, આ જે થોટ છે ને એનાથી બધી બિયોન્ડ ડેફિનેશન છે. શું છે? બિયોન્ડ. સ્વામીજી વિચાર ના કરી શકે લોકો. બોલો સાહેબ.
એટલે જે તમે હમણાં કીધું કે પ્રતિષ્ઠિત આત્મા અને ઓલો પરિણામવાળો જે પરિણામવાળો છે એ એ એ જે આ પ્રતિષ્ઠિત આત્મા છે એ જ્યારે પરિણામ ખાલી થતું પરિણામમાં ભળે ત્યારે જ બીજ પડે કે ભળે નહીં તો પણ બીજ પાડી શકે એટલો બધો ઇન્ડિપેન્ડન્સ છે કે ભળે ત્યારે જ પડે. દાખલા તરીકે પ્રતિષ્ઠિત આત્મા છે એ ખાલી થતું પરિણામ કુદરતને આધીન છે. જે જે તમે કહી કે જે જીવ મરી રહ્યો છે મરતો જીવ છે, મરતા જીવમાં અજ્ઞાનથી ભળી જાય ત્યારે જ બીજ પડે ને? હા, કે પછી ન ભળે તો બીજ ના પડે ને? ના પડે, બિલકુલ ના પડે. એટલે તો પછી હવે અમારે પણ ના ભળવું, ના ભળવું એના માટે જાગૃતિ જોઈએ સાહેબ. અત્યારે અત્યારે તો આપણા બધા મહાત્માઓ 99.9% ભળી રહ્યા છે. એમાં બે પ્રકારના પુરુષાર્થ છે. એક તો પુરુષાર્થ ક્યાં તો કેરી ફોરવર્ડ થાય છે અને ક્યાં તો જ્ઞાનમાં રહે છે ત્યારે એ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયકના બીજ નાખે છે. એટલે ભળે તો છે જ, ભળવાનો પ્રકાર જુદો છે. સમજાય છે? પ્રતિષ્ઠિત આત્મા જે ખાલી થતા પરિણામમાં ભળી જાય જ છે. અત્યારે તો ભલે, અત્યારે અત્યારે ડિઝાઇન છે ને કે મારે આવું જોઈએ છે. સી સ્ટીલ ઇટ ઇઝ રિક્વાયરમેન્ટ. રહી શકે પણ હંમેશા અત્યારનું જે આપણું જ્ઞાતા દ્રષ્ટાનું જે પદ છે એ પદ પુરુષાર્થવાળું છે. એટલે પુરુષાર્થનું રિઝલ્ટ આવે, સ્વભાવનું રિઝલ્ટ ના આવે. એટલે મેં શું કીધું કે સ્વભાવ છેલ્લા બર્થમાં જ હોય, તે પહેલાં પુરુષાર્થ હોય અને પુરુષાર્થ હોય એનું પરિણામ પણ આવવાનું. આ સીધી સાદી વાત, પુરુષાર્થ ઇઝ ઇક્વલ ટુ રિઝલ્ટ આવે જ, નહીં તો પુરુષાર્થ કહેવાય નહીં. હું એમ કહું કે એક્ઝામ આપું રિઝલ્ટ ના આવે? અરે બાળ મંદિરની એક્ઝામ આપું કે પીએટીની એક્ઝામ આપું પણ રિઝલ્ટ તો આવે કે નહીં? હવે કે રિઝલ્ટ આપું અને એક્ઝામ ના, અરે એક્ઝામ આપું રિઝલ્ટ, એવું બને? પુરુષાર્થ એટલે જ પરિણામ આવવાનું. અને ભગવાનને એટલે કે છેલ્લા અવતારમાં કેવડે કે તીર્થંકરને પુરુષાર્થ હોય માટે પરિણામ પણ આવવાનું. આ જો કેવો કેવો અદ્ભુત સિદ્ધાંત ખુલ્લો થયો સાહેબ. આ 48 એ આગમ વાંચો તો આ વાક્ય ના આવે. પણ મીન્સ ભગવાનનું જ્ઞાન તો બિયોન્ડ હતું, પણ એ એ કાળના લોકોને સમજાય એ કાળમાં વાત કરી. આજે આ કાળના લોકો એ વાતને સમજી શકે? બાકી ભગવાનની વાત તો પૂર્ણ હતી. કેવી હતી? તો એ જે આ જે કહે છે દાદા કે અમારું ચિત્ત આત્માની સામે મુરલીની જેમ, એટલે એ જ પ્રતિષ્ઠિત આત્મા નિરંતર પોતાના સ્વરૂપની સામે જ રહ્યા કરે. તો જો અમારા અમારા બધા મહાત્માઓનો પ્રતિષ્ઠિત આત્માને જ્યારે હવે પોતાના સ્વરૂપનું ભાન થઈ જાય કે મારો સ્વભાવ આ જ છે અને મારે મારા સ્વભાવમાં જ રહેવું છે, એવું એવું જ્યારે એને એની જ્યારે તીવ્રતા થઈ જાય તો પછી જે પાછળ એટલે જે એટલે દ્રષ્ટિ, હવે એની દ્રષ્ટિમાં સ્વભાવ જ દેખાણા કરે છે, ખસતો જ નથી સ્વભાવ. તો તો પછી તો જે પાછળ જે પરિણામ ખાલી થઈ રહ્યું છે બોલો, તો પછી તો ત્યાં એને 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 એ જાગૃતિમાં એવું જ ગોઠવવાનું છે ને? હા, એટલે સમજાવ સમજાવ. જ્યાં તમને અત્યારે છૂટાપણું રહે છે, વર્તે છે, અનુભવાય છે એની વાત કરું. અત્યારે જે છૂટાપણું રહે છે, છૂટાપણું અનુભવાય છે અથવા તો છૂટાપણું વર્તે છે એ પુરુષાર્થવાળું છે. કયું છે? એ સ્વભાવવાળું નથી. કેમ સ્વભાવવાળું નથી કહું તમને? કારણ કે સ્વભાવ ત્યારે કહેવાય કે જ્યારે આત્માનું સ્પષ્ટ વેદન થઈ જાય ત્યારે. અત્યારે આત્માનું સ્પષ્ટ વેદન કોઈને હોય નહીં, પણ જે સ્પષ્ટ દર્શન છે એ અત્યારે તમને અનુભવમાં આવે છે, સ્વભાવમાં આવે છે, વર્તે છે. હવે સમજી ગયા? તો સ્વભાવનો અનુભવ અને દ્રષ્ટિનો અનુભવ જુદો છે. દ્રષ્ટિનો અનુભવને પુરુષાર્થ કહેવાય, સ્વભાવના અનુભવને પુરુષાર્થ કહેવાય નહીં. એ કાયમી વસ્તુ છે. એક સમજાય છે આ? એટલી હું તમને શું કહું છું, હું ઘણી વખત તમને કહું ને કદાચ મારા કેટલાક શબ્દો કેટલાક લોકોને અતિશયોક્તિથી ભરેલા લાગે, પણ અમારું દર્શન એટલું હાઈ લેવલનું છે, એટલું હાઈ લેવલનું કે હું તમને કંઈ પણ કહું ને અમારું ને તીર્થંકરનું દર્શનમાં બહુ માઇનોર ફેર હોય. કેવો હોય? 100% તો ના હોય કમ્પેરિઝન અમારી, કારણ કે પૂર્ણ તો પૂર્ણ જ કહેવાય ને, અપૂર્ણ અપૂર્ણ જ કહેવાય, પણ બહુ જ દર્શનમાં અમે ખૂબ નજીક હોઈએ. કેવળ જ્ઞાનમાં તો છે સવાલ જ નથી, પણ દર્શનમાં આ અમારો દર્શનની વાત કરીએ છીએ. કેવળ જ્ઞાનની વાત કરતા, કેવળ જ્ઞાન એટલે માત્ર આત્મા અનુભવ, આ કેવળ દર્શનની વાત છે. અમારું દર્શન ને જ્ઞાનીઓ કેવળીનું દર્શન એમાં માઇનોર ફેર હોય. માઇનોર ખ્યાલ આવ્યો? આપણે કે 98 કે 365 ડિગ્રી કે 60 ડિગ્રી કે એની વાત નથી કરવા માંગતા. હું તમને મારી ભાષા, આપણે કઈ દાદા ભગવાનની કમ્પેરિઝન ક્યાં કરવી છે આપણે?
કે અમે 5 ડિગ્રી કે 4 ડિગ્રી એનો પ્રશ્ન નથી આપણે નૈત્રા આ અમારું એક એક વાક્ય જો તમે કોઈ જૈનના આચાર્યને બતાવ સંભળાવશો ને એ તમારા ઉપર આફરીન થઈ જશે કે આ વાક્ય ક્યાંથી લાવ્યું સ્વામીજી આ બિયોન્ડ થોટ છે શું છે વિચારોથી ઘણું ઉપર છે એમ એ અનુભવ કરી શકે છે પણ જ્યારે સહાયક ભાવ હોય છે ત્યારે અનુભવ ને અનુભવી જુદા હોતા નથી પછી અનુભવ જ નથી હોતો પછી ખાલી પ્રકાર કેવળ જ્ઞાન એટલે આ વાક્ય છે પૂરું વાક્ય બોલું કે સહાયક ભાવ ની અંદર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન હોય છે અને પારિણામિક ભાવ ની અંદર પરમ આનંદ હોય છે પરમાનંદ છે પેલા જે છે ને પાંચ પ્રકારના જે ભાવો છે ને એ પાંચ પ્રકારના સમવાય ની ભાવો સહાયક ભાવ ઉદાયક ભાવ ઉપસમ ભાવ પરમ પારિણામિક ભાવ એટલે સહાયક દ્રષ્ટિ જે છે એ અનુભવ કરતી કરતી જયારે પૂરું થાય છે ત્યારે સહાયક ભાવ ખુલ્લું થાય ખુલ્લું થઈ જાય પછી પુરુષાર્થ અનુભવ કરનારો કોઈ રહ્યો જ નથી બે જુદા ના રહ્યા પછી આ કદું રહ્યો જ નથી અત્યારે તમારે બધાને બોલવું પડે કે મારે આવો અનુભવ થાય છે પછી તો બોલવાનું જ ના હોય એ સ્વભાવ જ હોય એનો એ સ્વભાવ ની સિવાય નું બધું એને શું હોય બધું વિભાવ એટલે વિભાવ તો ના કહેવાય રિલેટિવ હોય શું કહો એટલે તમે અત્યારે તો આજે હમણાં છેલ્લે એટલે અમે બધા મહાત્માઓને જે લેવલે પ્રતિષ્ઠાત્મા અત્યારે 100% અનુભવ દશામાં પ્રગતિ કરી રહ્યા છીએ વર્તમાન થઈ રહ્યા છીએ અને જેનો સ્વભાવ સ્વરૂપ જે ઈશ્વરીય સ્વરૂપ છે પોતાનું હવે અમારે એ લેવલથી આગળ કઈ રીતના આજે તમે જે વાતો કરી છે તો બહુ ઘણી બધી હાઈ લેવલની છે અમે અત્યારે આ કળિયુગમાં અમારે સ્ટેપ બાય સ્ટેપ હવે એનું ડેસ્ટિનેશન ક્યાં મૂકવું તમે એક વખત કીધું હતું કે એક પગલું અનુભવ દશાનું આગળ થાય તો બીજું પગલું દેખાય બરાબર તો હવે અત્યારે આ તો જે પૂર્ણતાની બધી વાતો થઈ પૂર્ણતાની નજીકની વાત હા હવે અમારે જે અત્યારે પગલા માંડવાના છે તો એ પગલાના ડેસ્ટિનેશનમાં આપણે આની પહેલા પણ મેં કીધું હતું કે કેવળ દર્શનનું ડેસ્ટિનેશન મૂકી 100% કેવળ દર્શન થશે એક બીજી વાતમાં એવી પણ એક ભ્રાંતિ તૂટી આ તમે જે પ્રશ્ન પૂછો ને એનો શોર્ટમાં જવાબ આપું છું ખાલી શોર્ટ બિલકુલ શોર્ટમાં પછી આગળ કેરી ઓન કરજો તમે આ તમારા પ્રશ્નનો બેઝમાં એક જ મારે વાક્ય એક શબ્દ જ ખાલી કહેવો છે કે જે અનુભવ કરવું છે એમાં જેટલી દાનત ખોરી હશે એટલો અનુભવ નહીં થાય સમજણ પછીની વાત કરું છું શું કીધું સમજણ પછી પણ દાનતખોરીનો મતલબ તમે ખોટા છો એવું નહીં હજુ આજે આ રિલેટિવ સત્યનું મારી દ્રષ્ટિમાં વેલ્યુ છે રિલેટિવ સત્યની વેલ્યુ ના હોવી જોઈએ એનું અસ્તિત્વનો સ્વીકાર છે પણ વેલ્યુ ના હોય રિલેટિવ સત્યની અંદર મન વચન કાયા પણ આવી ગયા અને મન વચન કાયા થયા સંકળાય તમામ અવસ્થાઓ આવી ગઈ એની વેલ્યુ ના હોય કારણ કે હું પોતે અમૂલ્ય છું પછી એની વેલ્યુ કરવાની હોય કમલેશભાઈ તમે બોડી એક મિનિટ વેલ્યુ છે મતલબ આપણી દાનત ખોરી છે તો ખોરી મીન્સ હજુ આજે પોતે પોતાને યથાર્થ સમજી શક્યો નથી તો આજ આની અથવા આની અવસ્થાઓની વેલ્યુ કરી શકે એટલે જેટલું તમને સમજાશે પોતાનું મહત્વ એટલી આપ હું કહું છું ને મેં વૈરાગ્યની શું વ્યાખ્યા આપી હતી વૈરાગ્યની ડેફિનેશન શું આપી હતી હમણાં જ ગયા રવિવારે કે આગલા રવિવારે આપી હતી વૈરાગ્ય કોને કહેવાય જેની દ્રષ્ટિમાંથી આ જગતમાં સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની તમામ અવસ્થાઓની વેલ્યુ ખલાસ થઈ ગઈ એનાથી મોટો વૈરાગ્ય કોઈને હોઈ શકે નહીં વેલ્યુ ખલાસ થઈ ગઈ હવે છોડવાનું ક્યાં રહ્યું ગ્રહણ ક્રમ ના રહ્યું આ તો હિસાબ જનક વિદેહી શું કીધું વેલ્યુ જ નથી પછી હોય તો શું અને જાય તો શું આ દેહ રહે તો શું અને જાય તો શું મારે કોઈ વેલ્યુ પછી મોહ નથી રાગ દ્વેષ નથી કસાયો નથી આનાથી મોટો વૈરાગ્ય કયો હોઈ શકે સાહેબ બોલો ને બરાબર હોઈ શકે ના હોય બોલો પણ બોડીની વેલ્યુ જે તમે જે કહો છો ને હું જે સમજું છું બોલો 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 બે વસ્તુ મારી પાસે પેરેલલ હોય કે બોડી છે પણ એ હું નથી અથવા તો પરિણામ સ્વરૂપ છે બોડી છે
તો તીર્થંકરના દર્શન એ થાય છે. ભલે હું પેરેલલ છું, સમજી ગયો, હું એક બાજુ નીલ બી છું ને એક બાજુ વેલ્યુ વાળો બી છું. તમે જે વેલ્યુ કહો છો અને એને જેને અનુભવ નહીં હોય એ વેલ્યુ ને નફરત થી જોશે, નફરત ની એની વેલ્યુ સમજીને એને ડિલીટ કરવાની. એ હું સમજું છું, એ બરાબર સમજું છું. એમ કહું છો, કહું પાંચમા ધોરણમાં હોઈએ ત્યારે છઠ્ઠાની વેલ્યુ હોવી જોઈએ. ના સમજાયું? હું પાંચમા ધોરણમાં ભણતો હોઉં અને કદાચ પાસ થઈ ગયો હોઉં તો મારે છઠ્ઠાની વેલ્યુ હોવી જોઈએ, કારણ કે મારે ત્યાં સમજાય છે, મારે કેવળ જ્ઞાન થઈને મોક્ષે જવાનું છે. તો તીર્થંકરની વેલ્યુ કે ડી વેલ્યુ સવાલ નથી આવતો, કારણ કે હું ને તીર્થંકર, તીર્થંકર એ પદ છે. શું છે? એ આત્મા નથી, એ અવિનાશી પદ નથી. ને હું અવિનાશી પદની વાત કરું છું. હું અવિનાશી પદમાં હોઉં પછી મારે તીર્થંકરની વેલ્યુ અથવા ડી વેલ્યુ એ સબ્જેક્ટ નથી. ખ્યાલાઈ ગયું? પણ કુદરતનો કાનૂન એવો છે કે જેને પોતાને પોતાના દર્શનની અંદર કેવળ દર્શનના લેવલે પહોંચી ગયેલો હોય અને કેવળ જ્ઞાન પણ બીજ રૂપે હોય, શું હોય, એને છેલ્લા અવતારમાં તીર્થંકરના દર્શન હોય જ, કુદરત એને કરાવડાવે. કારણ કે એને કશું હવે કશું, એટલે આ દર્શન કેમ કરાવે છે? છેલ્લું દર્શન ખુલવા માટે. શેના માટે? કે પૂર્ણ પુરુષ કેવો હોય એની અનુભવ દશા એને છે અંદર સત્તામાં, ખાલી કોઈક આવરણ બાકી રહી ગયું છે, એ ખુલ્લું થઈ જાય. એટલે ઘણા લોકોને તીર્થંકરના દર્શન માત્રથી કેવળ જ્ઞાન થાય છે, એ ચમત્કાર નથી, એ તો તૈયાર જ થયેલો છે. 99.99% તૈયાર થયેલો છે, એ ખાલી જોવાથી તૈયાર નથી થયો. આ છેલ્લું દર્શન બાકી હતું, ખુલી ગયું અને કેવળ જ્ઞાન થઈ ગયું. સમજાય છે? એટલે આપણે શું કહીએ છીએ કે ભાઈ આ દેહ હોય તો તીર્થંકરના દર્શન થાય, એ વાત સાચી છે કે દેહ વગર તો ના થાય, કારણ કે તે દેહ છે અને આ દેહ છે અને દેહથી દેહ જ દેખાય, આત્મા ના દેખાય, ઇટ ઇઝ ટ્રુ. અને તીર્થંકર ઉપકારી છે, ઉપયોગી છે, એમાં પણ બે મત નથી. સમજાય છે? એ આપણે એક્ઝેક્ટ સ્વીકાર કરીએ છીએ. પણ જેને કેવળ દર્શન થઈ ગયું છે અને કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું છે એને તીર્થંકરના દર્શન કરવાના ના હોય, થઈ જાય, કુદરત એને કરાવડાવે, છેલ્લા અવતારમાં એનો ઉદય એવો જ હોય, એ જ ક્ષેત્રમાં જન્મ હોય ને એ જ જગ્યાએ એનો નિર્વાણ પામે, આ કુદરતી. આજે હું અહીંયા નરક ગતિના કર્મમાં છું તો મારે જવું પડે કે કુદરત મને લઈ જાય? આજે મેં પશુના કર્મ કર્યા તો મારે જવું પડે કે કુદરત લઈ જાય? કુદરત જ કરે છે સાહેબ, આપણે ક્યાં કંઈ કરી શકીએ છીએ? એટલે આપણે જે અત્યાર સુધી કેવા ભાવો કરવા, જેને મોક્ષે જવું છે એને કેવા ભાવો કરવા, એના ઘણા બધા વિકલ્પો આપણા સત્સંગમાં આટલા વર્ષોથી હતા કે મોક્ષે જવું હોય તો આવા ભાવ કરવા, આવા ભાવ કરવા, આવા ભાવ કરવા, એવા અલગ અલગ પ્રકારના સબ્જેક્ટો હતા બધા. આપણે એકદમ શોર્ટ એન્ડ સ્વીટ કરી નાખ્યું અને કુદરત ઉપર છોડ્યું, કારણ કે રિઝલ્ટ કોણે આપવાનું છે? એટલે આપણે એક જ વસ્તુ ગમે તેવા સંજોગો હોય આજે પણ હે પરમાત્મા મને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય સંજોગો પ્રાપ્ત થાવ, પછી કેવા એ કુદરતને જોવાનું છે. મારી દાન જ છે કે મોક્ષ માર્ગ લાયક ને સહાયક, પછી કેવા ફાધર, કેવા મધર, કેવું ઘર, કેવો પરિવાર, કેવો ધર્મ, કેવા પડોશી, કેવું એજ્યુકેશન, કેવી ઇકોનોમિકલ કન્ડિશન, કઈ કન્ટ્રી, એ મારો સબ્જેક્ટ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક પછી એનો સબ્જેક્ટ છે. આપણને પેલા સુખ જેમાં લાગતું હોય ને એ વસ્તુ માગ્યા માગ કરતા હોય, પછી એમાં થપ્પડ પડે ને એટલે છેલ્લે શબ્દ બદલે. હવે મને સુખ ક્યાં છે એ ખબર નથી, જેમાં સુખ હોય એ વસ્તુ મને મળે. એમ તમારો શબ્દ આ છે ને વ્યાકરણ વગરનો બનાવી દીધો, એમાં કોઈ પઝલ આવે જ નહીં. કે હવે લાયક ને સહાયક એ બી નક્કી એને કરવાનું, ઈ જે હોય તે, કારણ કે આપનારો તો અંતે એ જ છે ને સાહેબ. પણ હું નક્કી કરીને મૂકો તો ક્યુ થાય ને, કોઈ શબ્દ તમે કહો કે આમાં તો એમાં, એટલે બહુ વ્યાકરણ વગરનો શબ્દ મૂકી દીધો, પઝલ બિલકુલ સોલ્વ. કે આજે એમને ખબર નથી, આજે એકે એક જે બધી ડેફિનેશનો નીકળી છે ને સાહેબ, એ બધી બિયોન્ડ થોટ છે. શું છે? વિચારકોની બહારની વસ્તુ, વિચારી ના શકે સામાન્ય માણસ. આજે એક નાનું વાક્ય પણ જુઓ, આજે આત્માનું પ્રૂફ આ જગતમાં કોઈ શાસ્ત્રમાં નથી સાહેબ, છે. અને બધા ધર્મગુરુને પૂછો તો એક જ વાત, અનુભવ ગમ્ય. આ જય શ્રી, બોલો. તમારો જે શબ્દ છે ને કે ભાઈ
એ મને મોક્ષ માર્ગમાં લાયક અને સહાયક સંજોગો પ્રાપ્ત થાય. એટલે પછી કોઈ ક્વેરી રહી જ નહીં ને. હવે એ કહેવા હોય એને નક્કી કરો ને, આપણે શું કામ ડેપ્યુટેશન આપીએ. એટલે હું શું કહું છું, મારો કહેવાનો મતલબ છે કે તમે વિચાર કરો કે કેવું દર્શન લઈને આવ્યા છે તો આ વાત નીકળે. હા હા, એમ બહુ છેલ્લો સ્ટેજ એમ. મારી વાત સમજાય છે? આ બધા કઈ વાંચીને બોલું છું, ગોખીને બોલું છું, સાંભળેલા છે આ વાક્યો? ના ના ના, આવી ડેફિનેશન ઇતિહાસમાં સાંભળી છે. આજે એક વાક્ય હોય, એક વાક્ય જો સમજી જાય તો તમારી તમામ ભીખ અને ભય ખલાસ થઈ જાય. આ વાક્ય નીકળે છે ક્યાંથી સાહેબ? આ ચોપડીના વાક્યો છે? આ બુદ્ધિથી વિચારેલા વાક્યો છે? આ બુદ્ધિની કલ્પનામાં આવે એવા છે વાક્યો? બિલકુલ નહીં. આ જગતમાં એક પણ વ્યક્તિ સમર્થ હોઈ શકે પણ સ્વતંત્ર ના હોઈ શકે. આ કેટલું મોટું વાક્ય છે. એક વાક્ય સમજી જાય ને સાહેબ, ભીખ અને ભય તમામ પ્રકારના ખલાસ થઈ જાય અને જ્ઞાની પદ પ્રાપ્ત થાય 100%. બાકી તકે ચોપડી વાંચો, ત્યાગ કરો, જપ કરો, આટલો પુરુષાર્થ કરો, પછી જ્ઞાની પદ પ્રાપ્ત થાય. પણ આ એક વાક્ય સમજી જાય તો એ જ્ઞાની પદ પ્રાપ્ત થાય. આ નાની વસ્તુ છે? ના ના ના. કેટલું તમને આમ તમામ શાસ્ત્રોનો એક સાર એક વાક્યમાં આપી દીધો. જેમ દાદા ભગવાને વાક્ય આપ્યું, હું મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું. શું કીધું? તદ્દન ભિન્ન. સારા એ કહ્યું, સાચી વાત. એટલે આપણે કબૂલ કરીએ છીએ ને, કેટલો સાર કાઢ્યો એમ. અને આપણે એ જે દાદા ભગવાને જે વાક્ય આપ્યું કે મન વચન કાયા પર છે અને પરાધીન છે, એ વાક્ય આમ જનતા સામાન્ય લોકો પોતાની સામાન્ય બુદ્ધિથી પણ સમજી શકે એટલા માટે બોલ્યા. મન વચન કાયા એ કર્મ ભોગવવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. એટલે કે કોઈ ઓછી સમજણવાળો હોય ને ફિટ થઈ જાય કે ના, ખરેખર મન વચન કાયાથી જે કંઈ પણ થાય છે જન્મથી મોત સુધી એમાં પુરુષાર્થનો અંશ હોઈ શકે નહીં. આ તો શું થયું કે દાદા ભગવાન તો વાક્ય બોલી ગયા કે મન વચન કાયા પર ને પરાધીન છે, તો આજે મહાત્માઓ એને સમજી શક્યા? અને આજે પણ મન વચન કાયા દ્વારા થતી કોઈ પણ શુભ ક્રિયા, સત્સંગની ક્રિયા, એમાં પોતે પુરુષાર્થ માને છે. માનવાનો વાંધો નથી, પણ એ માનવાને કારણે પુણ્ય બંધાશે, ડેવલપમેન્ટ નહીં થાય. પુણ્ય તો બંધાશે, કઈ કરતા પણ છે ને, મેં કર્યું એનાથી શું બંધાય? પુણ્ય બંધાય. એટલે કીધું ભાવ હોવો જોઈએ, કરતા પણ ના હોવું જોઈએ. હા, કરતા પણ અજ્ઞાનતા છે, મેં કર્યું તે જ અજ્ઞાનતા છે. આ જે ફાઇલ નંબર એક બોલી રહ્યો છે એવું મને અનુભવમાં વર્તો, પણ આ ફાઇલ નંબર બોલે છે એનો હું કરતા, બોલનારો, વિચારનારો કે કરનારો નથી. કારણ કે કરતા પદ એ તો ભ્રાંતિ પદ છે, ભ્રાંતિથી જ્ઞાન પ્રગટ ના થાય. કમલેશભાઈ, આ જે પરિણામ વાળો ભાગ છે, પરિણામ વાળો ભાગ મારો વાણીનો, એવું મને અનુભવમાં આવો. પણ પરિણામ વાળા ભાગને હું ખાલી ભાવથી જોડું છું, કરતાપણાથી આ હું બોલું છું તે નહીં, પરિણામ વાળા ભાગથી જે નીકળે છે એવું મને અનુભવમાં આવો. સમજાય છે? એ એકાકાર પણ નથી, ભાવ જુદો છે અને પરિણામ. તમને ખબર છે કે આ શું છે? પરિણામ. એક મિનિટ, એક બોલો બોલો. ભાવ જે કહીએ છીએ ને આપણે, હવે મેં તમને એક કીધું ને કે છેલ્લે ભાવ સિવાય તમારી પાસે કોઈ હથિયાર નથી, કોઈ સત્તા નથી. અને ભાવમાં તમે છેલ્લો શબ્દ આ વ્યાકરણ વગરના, પણ એમાં બી એક ક્યુ એવો આવે છે જ્યારે બોલીએ ત્યારે, કે ભાવ કરનારો બી આ હું બોલું છું પણ એકચ્યુઅલી હું હોવો જોઈએ નહીં, કેમ કે ભાવ હું કરું છું ત્યાં સુધી બી હું શબ્દ આ આવે જ છે એમ. એમ એટલે એને આગળ ક્યાં કેવી રીતે સમજીને લઈ જવો? એ સમજાવું. એ ભાવ છે ને, ભાવ વાત તમારી સાચી છે કે એ તો ગયું તો પુરુષાર્થમાં જ ગયું, ભાવ એટલે જ પુરુષાર્થમાં ગયું. આપણે પહેલાં બી બોલ્યા કે કોઈ પણ પ્રકારનો ભાવ મોક્ષે જવું છું એ ભાવ પણ પુરુષાર્થમાં ગયો એ સ્વભાવ નથી. શું નથી? સ્વભાવ નથી. તો આપણે મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ એ પણ ભાવ છે, એ સ્વભાવ નથી. બરાબર બરાબર. પણ પ્રાપ્તિને કારણે જે તમારું બીજ છે, સાંભળજો બરાબર ધ્યાનથી, આ તમે જે બીજ નાખ્યું એનું ફળ શું આવશે? પ્યોર પ્યોર. કારણ કે આપણો ભાવ શું છે એની અંદર, આ વાક્યમાં ભાવ શું છે? મોક્ષ માર્ગને લાયક, આ સંસારને લાયક સાધન સંજોગો માંગ્યા નથી.
એટલે જે કુદરત આપણને શું કહે છે કે આનો ભાવ શું છે કે મોક્ષ માર્ગને લાયક, એટલે તમને બધા સંજોગ કેવા આવશે, વે ટુ મોક્ષ આપશે. અહીંયા વે ટુ સંસાર છે. મારી વાત સમજાય છે? એટલે ભલે છે રિઝલ્ટ જ, અને અત્યારે આ બીજ છે, પણ છે રિઝલ્ટમાં ક્યારેક બહુ હજી ડિટેલિંગ વિચારીએ ને તો શું થાય? જો આ એકચ્યુઅલી એક અનુભવની વાત કરીએ કે જ્યારે આપણે બધી વસ્તુને ન હોય મારું એમ સ્વીકાર લઈએ ને, એટલે ધારો કે પછી કંઈ બી એક લાલચ તરીકે આપણે રૂપિયા લઈએ કે ભાઈ તો કે ભાઈ ન હોય મારા ગમે તે, એટલે છેલ્લે તમારી આ સ્ટેજ તમને એવો મોટો આપે ને, એટલે ક્યારેક એવું થાય કે આ કરોડપતિને બી આટલું જ્ઞાન હશે કે સાલા એને રૂપિયા એના નથી દેખાતા, આપણને દેખાય છે, એના એના છે તોય આપણને દેખાય કે એને આટલા છોડીને જતો રહ્યો એમ. તો જ્યારે તમારી પાસે આ વેલ્યુ હોય ને ત્યારે આ તમને ડી વેલ્યુ તો જે અનુભવ કરતો હોય એને ખ્યાલ આવે. પણ આપણે એ મેં એટલે તો કીધું કે આપણે અત્યારે શુભાશુભ માર્ગથી ઘણા ઉપર જઈને સાયન્ટિસ્ટ થવાનું છે. સાહેબ, હું તમને બધાને સાયન્ટિસ્ટ બનાવવા માગું છું, હું ફોલોઅર્સ નથી બનાવવા માગતો. બરાબર છે. શું કીધું? ફોલોઅર્સ નહીં, સાયન્ટિસ્ટ. એક એક તમારું વિઝન એવું હોવું જોઈએ કે એક સિદ્ધાંત સમજાયો તો લાખો પ્રશ્નોનું સમાધાન ત્યાં હોય. અને સાયન્સ માત્ર સમાધાન નથી આપતું, સાયન્સનો ઉત્તર એવો હોય કે માણસને નિર્વિકલ્પી બનાવે. ના ના, બિલકુલ આન્સર નથી આપતો, નિર્વિકલ્પી બનાવે. જ્યારે સાયન્સ સિવાયનો ઉત્તર, બૌદ્ધિક ઉત્તર હોય, વ્યવહારનો ઉત્તર હોય, શુભાશુભનો ઉત્તર હોય, તો એ એક કોર્નરથી સમાધાન આપે અને બીજા કોર્નરથી પ્રશ્ન પાછો ઊભો રહી જાય. એટલે કાયમી સમાધાન થાય નહીં. તમારી જોડે જો પેરેલલ પ્રશ્ન પૂછે છે મિત્ર તરીકે, એક આમન્યા શું વાત વિવાદ તો હોય જ નહીં. પેરેલલ ગભરાયા વગર પેરેલલ પ્રશ્ન. પણ ગભરાવાનું શેના માટે? કેમ આમન્યા? આપણે આપણી વાત કરવાની છે, પાર્કી કરવાની નથી. ઘરના હસબન્ડ વાઈફ છોકરાની વાત નથી કરતા આપણે. આપણે આપણી વાત કરીએ છીએ. જ્યારે નીચા કક્ષામાં શું હોય, આપણે બીજાની વાત કરવાની હોય. કુટુંબમાં આવું છે, ઘરમાં આવું છે, પરિવારમાં આવું છે, વ્યવહારમાં આવું છે, ક્યાં તો કે મારી પ્રકૃતિ આવી છે, ક્યાં તો કે મારા સંજોગો આવા છે, એનો ઉકેલ આપું. જ્યારે અહીંયા તો એ સબ્જેક્ટ આવતો નથી. અહીંયા તો દરેક વ્યક્તિ પોતાની વાત કરે છે કે હું બંધાયો છું, છૂટાય કેમ. બસ બરાબર. પછી એમાં અધર્સ આવતું જ નથી ને, એટલે વાદ વિવાદ નથી. અધર આવે ને ત્યારે વાઈફ શું કે ભાઈ હું વાંચી છું, હસબન્ડ શું કે હું વાંચો છું, હું થાય. મા તો તમને એક દાખલો આપું છું ખાલી નાનો, સમજી ગયો. જ્યારે વ્યક્તિ સેન્ટરમાં આવે, સાધન સેન્ટરમાં આવે, સંપત્તિ સેન્ટરમાં આવે, સત્તા સેન્ટરમાં આવે, તો વિકલ્પ હોય જ હોય હોય. પણ જ્યારે હું સેન્ટરમાં આવું તો પછી નિર્વિકલ્પ થવાય, જો એનું સમાધાન મળે તો. કારણ કે અહીંયા હું એ આત્મા માટે વપરાય છે, દેહ માટે વપરાતું નથી. અને બધા રિલેટિવ પ્રશ્નો આના માટે છે. આના માટે હવે સમજાય છે? એટલે સાયન્ટિસ્ટથી સાયન્ટિફિકલી તમને જે પણ આન્સર મળે એ માત્ર સમાધાન નથી આપતો, નિર્વિકલ્પી બનાવે છે. બરાબર છે. વિકલ્પો સમાય નાખે, કારણ કે સાયન્સમાં ડ્યુઆલિટી ના હોય. ના હોય. શું કીધું? અને શ્રદ્ધામાં ડ્યુઆલિટી હોય જ. આપણે ક્યાં ભોગ બનવું, એની કરતા બહેતર છે કે અનુભવ ચૂપ રહીને માણવું. આપણે આપણે જો આ જગત ની અંદર આપણા હિસાબ પ્રમાણે જ્યાં પણ જવાનું આવે ને ત્યાં બધે જવાનું, કારણ કે જનારા આપણે નથી. પણ આપણું વિઝન સાયન્ટિફિક હોવું. નાનામાં નાનું કોઈ સાધુ સંત સંન્યાસી આપણા ત્યાં આવ્યો હોય, આપણા ત્યાં એટલે આપણે જ્યાં જવાનું હોય ત્યાં કરી, તો આપણને ત્યાં બેસીને શું વાંધો છે? આપણને વિજ્ઞાન દ્રષ્ટિ રાખવામાં આપણને વાંધો છે? એ ના પાડે છે આપણને? પણ આપણે કોઈ પણ પ્રકારના વ્યવહાર સત્યના શબ્દો આપણને આકર્ષી જાય તો વિજ્ઞાન ખસી ગયું. આકર્ષી જવું પડે, આમ કરવાથી આમ થાય, આમ કરવાથી આમ થાય, એવું કઈ કે અને એમાં આકર્ષી ગયા આપણે, તો શ્રદ્ધા સિદ્ધાંત માંથી ક્યાં આવી જઈએ પાછા? હા, આપણને કોઈ એમ કે, દાખલા તરીકે એક્ઝામ્પલ આપો, કોઈ આપણને જૈન સાધુ એમ કે સાહેબ જો તમે આટલું માળા ગણશો ને સાહેબ તો લક્ષ્મી લક્ષ્મી જ છે તમારી પાસે, પછી શું થાય? એને ખ્યાલ નથી આવતો એ વખતે
આ સાંભળે છે ત્યારે કે હું ભગવાન માંથી ભિખારી થઈ ગયો. એ વખતે ખબર પડતી નથી. અનંત ઈશ્વર વાળો લક્ષ્મી ની ભીખ માંગે. જે લક્ષ્મી દેવી પાસે કેવળ જ્ઞાન નથી, આત્માનું જ્ઞાન નથી, એની પાસે આપણે ભીખ માંગવાની? એટલે બહુ મોટી વાત કરી સાહેબ. સરસ્વતી માતા પાસે આત્માનું જ્ઞાન નથી સાહેબ, અમે લક્ષ્મી માતા પાસે નથી, એ દેવી દેવતાઓ છે, એ પુણ્યશાળી લોકો છે. કેવા છે? આત્મજ્ઞાન નથી એ લોકો પાસે. એ લોકોને અહીંયા આવવું પડશે અને જ્ઞાનીનો ભેટો કરવો પડશે. સરસ્વતી લક્ષ્મી બેને એ વ્યવહાર ચલાવવા માટે છે, મોક્ષ માટે નથી. મોક્ષ લક્ષ્મી જુદી, અમે સંસાર લક્ષ્મી જુદી. મોક્ષ લક્ષ્મી તો ભીખોથી પર છે ને સંસાર લક્ષ્મી તો ભીખવાળી છે. એ ભીખવાળી લક્ષ્મી કોઈ પણ રીતે પ્રાપ્ત થતી પણ હોય હકીકતમાં, ભગવાન મારે ક્યાં જરૂર છે? સમજાય છે? આજે અમને પેલા ના કીધું, પેલા મહાત્મા હતા તમને કહેવા કે સ્વામીજી આ 1 કરોડ રૂપિયા લો ને, કે છે સારા માર્ગે વાપરજો. મેં કીધું મને કઈ કામે વરગાડે છે, ના સમજાયું. હું તને રસ્તો બતાવું. શું કીધું? મારે જરૂર શી છે પણ એ ઘડી, ના સમજાયું. પાછા આવા 1 કરોડ વાળા 25 ભેગા થયા તો પછી પ્રોજેક્ટ ઉભો થાય, ના સમજાયું. એટલે આપણે એના માટે જીવન કે આ તો સહેજાસે થતું હોય તો ઠીક છે, આમાં ઊંડા ઉતરવા જેવું ભલ ભલા વેચાઈ ગયા સાહેબ. આ લક્ષ્મીની પાછળ અને આ માન ને કીર્તિ પાછળ આખા જ્ઞાનીઓ વેચાઈ ગયા. વેચાઈ ગયા ખ્યાલ આવે છે? સેલ થઈ ગયા, ઉતરી ગયા, ખલાસ થઈ ગયા, માર્ગ ફંટાઈ ગયો સાહેબ. શું થઈ ગયો? આ આવો કયું, એક વખત મેં તમને કીધેલો લગભગ કે ઘણા આપણે કહે કે તો સાચા ગુરુ શોધો. હવે જો એ જજમેન્ટ આપણે લઈ શકતા હોય કે સાચા ગુરુ કોણ, તો ભાઈ ગુરુ કોણ? હા, એ તો તકદીરમાં હોય તે જ ભેગા થાય સાહેબ. આપણે એની વેલ્યુ આપતા હોય કે સાચો ગુરુ, આપણી દાનત જેવી હોય એવા ગુરુ ભેગા થાય. આપણી દાનત ખોરી હોય તો ખોરા જ ભેગા થાય. પછી ખોરાને જ આપણે સાચા મનની દાડા કાઢવાના. શું કરવાનું, લાવા ક્યાંથી બીજા? પેલા ભેગા જ ના થાય ને. આ તો કે દાદા ભગવાન હતા ને, તારા મામાની પોળની બાજુમાં જ રહેતો હતો, પણ ગયા પછી ખબર પડી તકદીરમાં જ નતું ને. પણ ના સમજાયું, હોય જ નહીં તો ભલે ને બાજુની પોળ મારી ને બાજુ ઘરમાં રહેતો હોય તો પણ ભેગું થાય, કારણ કે હિસાબ નથી ને. આમાં હિસાબ ને ડિસ્ટન્સ ને કોઈ લેવા દેવા નથી. લાખો કિલોમીટર દૂર હોય તો હિસાબ હોય તો ભેગો થઈ શકે, અને બાજુ બાજુમાં રહેતો હોય ને હિસાબ ના હોય તો ભેગો થાય. એટલે ભેગો મીન્સ એને જે લાભ મળવાનો હોય તે મળે નહીં. ભેગું એટલે ખાલી આમ એકબીજાને જોઈએ એ રીતે ભેગા નહીં. એટલે સાહેબ આમ જે આપણે હિસાબ કહીએ એ હિસાબ, એટલે હિસાબ એકલું જે હિસાબ છે એ કામ કરે છે કે અંદર પોતાની દાનત જે છે કે નીચે જે છે એ પણ એની અંદર, જેમ કે આ એકલો હિસાબ હોય અને પોતે પણ હજી અંદર જ્યાં સુધી કેવળ ના ખુલ્લું થાય ત્યાં સુધી પોતાનો રોલ તો છે જ, ભલે ગમે તે બાજુનો હોય, કાંઈક ને કાંઈક લેવડાકૂટ ચાલુ જ હોય. તો એ મારો કહેવું એ છે કે જેમ કે પેલા કોઈ પણ બધા આજે માન લો કે ભાઈ મારે સત્સંગમાં અહીંયા આવવું છે, તો હવે મને પોતાને ભાઈ સત્સંગમાં જવું છે, મોક્ષે જવું છે, સત્સંગ સાંભળવું છે, હવે આ સંસાર બાજુ નથી જવું, ને એક બાજુ આ મારા મન વસન કાયા જે છે એ મને સાથ આપે, સહકાર આપે, ના આ બધું બને છે. પણ ઇન શોર્ટમાં એટલે બધા એવિડન્સ ભેગા થઈને કામ બને છે. એટલે ખાલી એકલો હિસાબને જ આપણે જો મહત્વ આપીએ તો એ એકાંત થઈ જાય છે એવું લાગે છે મને. એટલે હજી અંદર જે છે પેલો ઊભો છે અંદર હું. હિસાબ તો છે સાહેબ, હિસાબ તો પરિણામવાળા ભાગમાં હિસાબ. હિસાબમાં ભાઈ આપણો કોઈ રોલ રહ્યો જ નહીં ને સાહેબ કરવાનું? છે જ નહીં આપણો રોલ, કશું તો માની બેઠા છીએ આપણે. હા, તો પછી તમે જે ભાવ કહો છો કે મોક્ષ માર્ગને લાયક અને સહાયક સહયોગોની પ્રાપ્તિ થાઓ, તો પછી જો એક શબ્દ હોય હિસાબ જ છે તો આ ઉદયાદીન ભમ્યા કરે, તો મારે પછી એ લાયક ભેગા થાવ, સહાયક ભેગા થાવ, એ તો હું પોતે મોક્ષ સ્વરૂપ છું. ના ના ના, તમે સમજો. એક મિનિટ આમાં શું થયું જો સમજાવું તમને. મેં પહેલાં કીધેલું કે આત્મા સંપૂર્ણ છે, સમર્થ છે, ચૈતન્ય ગણ સ્વરૂપ છે, અવિનાશી છે. એને તમારા કોઈ પણ પ્રકારના પુરુષાર્થ, અનુભવ, જ્ઞાન, દર્શનની જરૂર નથી. મન, વચન, કાયા, પર ને પરાધીન હોવાથી પુરુષાર્થ કરી શકે એમ નથી. બરાબર છે. એટલે આ બે સબ્જેક્ટ નીકળી ગયા આપણે, હા નીકળી ગયા. હવે જે સબ્જેક્ટ નીકળ્યો તે પ્રતિષ્ઠિત આત્માનો. એટલે આમાં સાહેબ એ હા બોલો બોલો. એટલે મારા વચ્ચે ક્લિયર કરવું છે કે આમાં હું ખરેખર કોણ છું એ મને. અત્યારે હું જે છે તે પ્રતિષ્ઠિત આત્મા છે,
જેમ કે આપણે જ્ઞાન નિધિ હું શુદ્ધાત્મા કહું છું તોય પણ એ પ્રતિષ્ઠિત આત્મા જ કે છે. ના જેમ સાહેબ જ્ઞાન નિધિમાં બોલાવે છે કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું, એના પછી હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. તો હવે હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું કે હું પ્રતિષ્ઠિત આત્મા છું? બોલો બોલો. બે માંથી જે હું તમને પૂછું કે સાહેબ તમે કમલેશાનંદજી છો કે બીજા આપતો પુત્ર નામ કહો, તમે શું કહો? ના ભાઈ હું કમલેશાનંદજી જ છું. ઈવન તમે આમ પૂછો ભાઈ તમે કમલેશાનંદજી મહેતા છો કે સા, તો કે ના હું સા જ છું. બરાબર, ક્લિયર છો તમે? તમારો વિઝન ક્લિયર છે? તો આ બાજુ આવી રીતે જેમ કે હું ખરેખર કોણ છું, તો પછી આ હું પ્રતિષ્ઠિત આત્મા છું કે હું શુદ્ધ આત્મા છું? હા, ખરેખર હું છું પણ હું શબ્દ સ્વરૂપે નથી. હા, એ શબ્દ સ્વરૂપે નથી, એ વસ્તુ સ્વરૂપે છે. હા, પણ વસ્તુનું આઈડેન્ટિફિકેશન અત્યારે હું સ્વરૂપે થાય છે કે હું શુદ્ધ આત્મા છું? આઈડેન્ટિફિકેશન ખ્યાલ આવે છે? આપણે આ માણસ છે, બરાબર છે, આ માણસ જન્મે છે, નામ લઈને આવે છે. હા, એ નથી લઈને આવતો. પછી શું કરીએ છે? નામ આપીએ. કેમ? ઓળખવા માટે. હવે સમજી ગયા. પણ આપણે ઓળખવા માટેનું આપેલું નામ એવું વળગી જાય છે કે ખરેખર હું છું એ માની બેસે છે. એ પણ મને અંદર પ્રશ્ન હતો. ચંદુભાઈ નામ આપ્યું પછી હું ચંદુભાઈ છું એ માનતો નથી. એટલે હા, એટલે એ પણ મને પ્રશ્ન હતો કે જેમ કે આ રવિન્દ્રભાઈ નામ જે છે, આ રવિન્દ્ર કોનો શરીરનો નામ છે કે બીજાનો નામ છે? શરીરનું નામ. બરાબર છે. હવે તમે કહો શરીરનો નામ છે, તો હમણાં જો આ રવિન્દ્રભાઈ અહીંયા પડી જાય, પણ નામ ને શરીર બે જુદા કે એક? નામ ને શરીર બે જુદા કે એક? એટલે એ જ ક્લિયર કરવું છે મારે. આમાં જવાબ આવી ગયો. હા, જવાબ તો આવી ગયો છે, પણ ઇનડાયરેક્ટ આવ્યો છે. એટલે ખુલ્લો ફોડ પાડો. જેમ કે હમણાં બોડી પડી જાય, નામી કહેવાય અને પેલું નામ કહેવાય. પેલો શરીરને નામી કહેવાય. એ નામી, નામી એટલે નામ ધારણ કરનાર. બહુ મોટી વાત. અને એનું નામ એટલે કે જે હોય તે લૌકિક નામ. એક મિનિટ, એક એ નામી કહેવાય છે. હા, એવી રીતે આત્મા છે, આત્મા છે એ અનામી છે. કેવો છે? અનામી છે. અને અનામીનું પણ નામ ધારણ કરનારે પ્રતિષ્ઠિત આત્મા છે. અચ્છા, મૂળ આત્મા નહીં, નામ ધારણ. એટલે હું શુદ્ધાત્મા છું એ જે નામ છે, ટાઇટલ છે, વ્યવહારથી એનું ધારણ કરનારો પ્રતિષ્ઠિત આત્મા છે. એનું એક જ કારણ છે, અજ્ઞાનનો ભાગાકાર જ્ઞાનથી થાય, પ્રકૃતિનો ભાગાકાર પરમાત્માની બિલીફથી થાય. હું પ્રકૃતિ છું તે બિલીફનો ભાગાકાર હું પરમાત્મા છું તેથી જ થાય. હું ભિખારી છું એનો ભાગાકાર હું અનંત ઐશ્વર્ય વાળો છું એનાથી જ થાય. હું અજ્ઞાની છું એનો ભાગાકાર હું અનંત જ્ઞાન વાળો છું એનાથી જ થાય. પણ તેથી આ આત્માના ગુણો છે એવું હકીકતમાં ના માનવું. હકીકતમાં ના માનવું. બરાબર. કારણ કે એ શરીર હોય ત્યાં સુધી જ છે. અચ્છા, એ શરીર હોય ત્યાં પછી જ્યાં સ્વભાવ આવે ત્યાં રોલ નથી હોતો. સ્વભાવમાં રોલ હોતો નથી. ક્યાં વ્યક્ત કરવાનું? હું અનંત જ્ઞાન વાળું ક્યાં વ્યક્ત કરવાનું? સિદ્ધ ક્ષેત્રમાં હું અનંત સુખ વાળું છું ક્યાં વ્યક્ત કરવાનું? કારણ કે બધા કેવા છે? આત્મા એક સરખા છે. તો પછી કઈ તમારો સ્વભાવ વ્યક્ત કરવાનો? પણ એ જે શબ્દ આવે છે સાહેબ કે અન્વય ગુણ ને વૈતિરેક ગુણ, તો અન્વય ગુણ તો સિદ્ધ ક્ષેત્રમાં રહેવાના. પણ એ અન્વય ગુણ જે છે તે, એક મિનિટ, અન્વય ગુણ એ વ્યક્ત ત્યારે થાય કે શરીર હોય તો. અચ્છા, શરીર હોય તો. આત્મા હોય ત્યારે અન્વય ગુણ સ્વભાવમાં પરિવર્તન પામે માટે વ્યક્ત ના થાય. અચ્છા, વ્યક્ત ના થાય. ના, પાણી એ વહેવું એનો સ્વભાવ છે ને રોકવું એનો વિભાવ છે. એ પાણી તમે ગ્લાસમાં ભર્યું ત્યારે સંસાર શરૂ થયો. આ મારું પાણી ના સમજાયું? અચ્છા, આ મારું પાણી. અને વહેતું હોય તો? ના, તો પછી મારું નથી. ત્યાં સંસાર છે એટલે ના, ત્યાં નથી. ગ્લાસ ભર્યો તો? એટલે અહીંયા આંટી પડે છે. આટલું તો સમજવાનું છે સાહેબ. વહેતું પાણી આ સર્વ જીવ છે, સિદ્ધ સમ જે સમજે તે થાય, સ્વભાવથી સિદ્ધ બની જાય છે જો આડાઈ ના કરે તો. સ્વભાવ વે ટુ, જેમ વે ટુ અહીંયા વે ટુ સ્મશાન છે એમ અહીંયા વે ટુ મોક્ષ છે જો કશી આડાઈ ના કરે તો. પણ એ આડાઈ ના કરે એટલે આ તો બહુ મોટી વસ્તુ છે. એમ આડાઈ ના કરવી એટલે એ થઈ જાય છે. ત્યાં જ અજ્ઞાન છે ને સાહેબ, ત્યાં અજ્ઞાન છે. તમે જે કીધું ને કે તીર્થંકરોનો સ્વભાવ હોય એમ, એટલે પછી એમને વ્યક્ત કરવાનું રહે નહીં. એમાં એમાં એક ડિસ્કસ દૂર થયું મારું કે છેલ્લે ક્યાંય ને ક્યાંય આમ એવો જ જવાબ આવતો હતો કે તીર્થંકર તમે કહો ને અનંત જ્ઞાન વાળા હોય, એમને બધું જ્ઞાન હોય, પણ
એ તમને બધું જાણતા હોય પણ કહેવાની સત્તા એમનામાં કેવી રીતે લાવે મન વચન કાય એમના પણ પરને પરાધીન છે આ સમજવાનું આ એટલું મોટું વાક્ય છે સાહેબ કે ઇન્દ્ર મહારાજાના મન વચન કાય પણ કેવા પરને ક્યાંયની ને ક્યાંય એ વસ્તુને છે ને મારી બુદ્ધિથી એને સ્વાર્થમાં ખપાવી દીધી જો આટલી મોટી સમર્થ વ્યક્તિ હોય તો આટલું લોકોનું કલ્યાણ કરવાની ભાવના આટલી બી ના હોય તો એની કરતાં તો જ્ઞાની પુરુષ સારા આટલી મહેનત કરે છે એ લિંક અત્યારે છે તો કેવા જ્ઞાની સાહેબ એવા જ્ઞાની કે જે એ જ અવતારે મોક્ષે જવાના હોય એ જ્ઞાની હરણ પાછળ દોડે તો હરણ ના આવે ને પત્ની જાય એવા જ્ઞાની ના સમજાયું અને એ જ અવતારે મોક્ષે જાય પાછા કારણ કે ઉદય ને જ્ઞાન ને શું લેવા દેવા સાહેબ ઉદય તો ઉદય છે તીર્થંકરે શું કરે સાહેબ શું કરે તીર્થંકર પદ છે પણ કર્મ તો ખરા કે નહીં એ તીર્થંકરને કાનમાં ખીલા ઠોકાય છ છ મહિના સુધી વરવા જાય ને આહાર ના મળે વિચાર તો કરો આહાર ના મળે છ મહિના સુધી કેટલા સમજાય કારણ કે ઉદય કર્મ પણ તેથી એમની અનુભવ દશામાં ફેર નથી પણ ઉદય તો પરિણામ સ્વરૂપે જે હોય તે જ ભોગવવો તેથી અંદર અનુભવ દશા છે એટલે ઉદય બદલાય એટલે ઉદયને આધારે કોઈનું માપ કાઢવું નહીં એટલે સાહેબ બહુ મોટી વાત નીકળી હમણાં કે ઉદયને અને જ્ઞાનને શું લેવા દેવા કોઈ નહીં એટલે આ વાત અલ્ટિમેટ થઈ ગઈ ઉદયને અને જ્ઞાનને કોઈ લેવા દેવા નથી લેવા દેવા જ નથી એટલે જે ઉદય જે છે એ મિકેનિઝમ છે મિકેનિઝમ અને મિકેનિકલ છે પાછું હા મિકેનિકલ મિકેનિઝમ અને મિકેનિકલ કે મેકે ચાલે છે મિકેનિકલ અને એ જે ચલાવવાનું સાધન છે એને મિકેનિઝમ કહેવાય મિકેનિઝમ છે ને આ જે સાહેબ મિકેનિઝમ ની અંદર જે જ્ઞાન વણાયેલો છે એ પણ મિકેનિઝમ છે જેમ ચા બનાવવાનું જ્ઞાન છે ને ગાડી ચલાવવાની ક્રિયા આ બધું પ્રકૃતિનું જ્ઞાન છે હા જ્ઞાન પ્રકૃતિનું છે માટે મિકેનિકલ છે એટલે આમાં સાહેબ ક્લિયર એ કરવું છે ગાડી ચલાવવાની ક્રિયા અને ગાડી ચલાવવાનું જ્ઞાન તો એ ગાડી ચલાવવાનું જે જ્ઞાન છે ઇફેક્ટમાં વણાઈ ગયેલો છે લઈને આવ્યો છે કે આજનો છે ના મિકેનિકલ છે લઈને જ આવ્યો છે એટલે જીવતો નથી એ જ્ઞાન એ મરેલો જ છે મિકેનિકલ જ્ઞાન એટલે ટેપ રેકોર્ડ ઓહો એ જ્ઞાન ને મિકેનિકલ માં મૂકી દીધું એમ આ જન્મથી મોત સુધી અમે બોલીએ છીએ તે ટેપ રેકોર્ડ જ છે ના સાહેબ હું આ બોલું આ વસ્તુ સમજાય છે આટલો ભાગ બધો ક્રિયાવાળો ક્રિયા ની પાછળ ડ્રાઇવિંગ કરતા આવડે તે ને પ્લેન ચલાવતા આવડે તે મિકેનિકલ જ્ઞાન છે હા એ હા બસ એ જ્ઞાન ની વાત કરું છું જ્ઞાનજી એટલે સમજાવ એટલે કહેવાનો મતલબ શું છે પરિણામ વાળા ભાગને સમજી લો પહેલા કે મન વચન કાયા પરને પરાધીન છે અને મન વચન કાયાને ચલાવનારું જે જ્ઞાન છે જે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર લેવલે છે એ બધું પણ મિકેનિકલ છે અચ્છા એ મિકેનિકલ છે ટોટલ પણ એ ઇફેક્ટમાં વણાઈ ગયેલો છે એમ કહું છું ઇફેક્ટ સાથે જ ઇફેક્ટ નો જ ભાગ છે અચ્છા વન પાર્ટ ઓફ ઇફેક્ટ એટલે આ છ વસ્તુ રેડીમેડ છે મન બુદ્ધિ ચિત્ત અહંકાર આનું એક નામ અંતસ્કરણ અને વાણી અને એક્શન અને નામ બાહ્યકરણ આ છ એ છ વસ્તુ જીવ માત્ર ને રેડીમેડ હોય મન વચન કાયા મન બુદ્ધિ ચિત્ત અહંકાર હા એનું એક નામ અંતસ્કરણ હા અને સ્પીચ અને એક્શન એનું નામ બાહ્યકરણ બરાબર આ છ એ છ વસ્તુ જીવ માત્ર ને રેડીમેડ છે રેડીમેડ છે એમાં કોઈની સ્વતંત્રતા કૃષ્ણની ના હોય રામની ના હોય મહાવીરની ના હોય બરાબર છે તરીકે દેખાય જ નહીં ને એવું તો પછી દેખાય કેમ નહી આ મારી વાઇફ એ દ્રષ્ટિમાં લાવવું ક્યાંથી ડિસ્ચાર્જ ચિત ના હોય તો સમષ્ટિ અને વ્યષ્ટિ કહેવાય શું કહેવાય વ્યષ્ટિ અને કુદરત ને સમષ્ટિ કહેવાય સમષ્ટિ આ સમષ્ટિ આખા વ્યષ્ટિઓને ચલાવે છે વ્યષ્ટિ એટલે એકમ ઇન્ડિવિડ્યુઅલ ક્રીચર્સ એ આખું ઓટોમોડ છે
મેં એટલું એટલું વાસ્ટ, એટલું વાઇલ્ડ અને એટલું શાર્પ સાયન્સ છે, એ જેટલું સમજાય ને એને કેવળ દર્શન કહેવાય. ઓહો, કેવળ દર્શન કહેવાય. સમજાય તો અને દેખાય તો કેવળ જ્ઞાન, પછી સમજવાનું ના હોય. સમજાય તો કેવળ દર્શન, કેવળ દર્શન, દેખાય તો કેવળ જ્ઞાન. એટલે જ્ઞાનીઓને કેવળ દર્શન હોય, કેવળ જ્ઞાન ના હોય, કોઈને ના હોય, કેવળ દર્શન હોય. બધું ખુલ્લું પડી જાય. શું પડી જાય? સિદ્ધાંતિ. પણ કેવું સિદ્ધાંતિ? તમે અત્યારે એમ કહો કે ભાઈ અત્યારે અહીંથી 50 કિલોમીટર દૂર શું થાય છે તો હું જોઈ ના શકું. હા, બરાબર છે. શું કીધું? ક્યાંક અવધિ જ્ઞાન પણ નથી અને કેવળ જ્ઞાન નથી. બરાબર છે, ખ્યાલ આવી ગયો. પણ તમે બે વસ્તુ મૂકો ને તો હું સિદ્ધાંત કહી દઉં. દુનિયાનું કોઈ પદાર્થ લઈને આવો મારી પાસે તો હું સિદ્ધાંત શું છે અને શ્રદ્ધા શું છે કહી દઉં. એટલે દર્શન હોય અમને. શું છે? દર્શન હોય. તમે અરે આ કીધું, આ સ્ટેટમેન્ટ કીધું, આ કાળમાં કોઈને સ્પષ્ટ વેદન ના હોય. આ નાનું સ્ટેટમેન્ટ છે? નાનું નથી. ભલ ભલ આ ચોપડીમાં લખ્યું છે અમને સ્પષ્ટ વેદન છે, સ્પષ્ટ વેદન છે, સ્પષ્ટ વેદન છેલ્લા અવતારમાં જ હોય. સ્પષ્ટ દર્શન હોય શકે? ઓહો, સ્પષ્ટ દર્શન હોય. આપ્તવાણીમાં લખ્યું છે કે અમને કેવળ જ્ઞાનમાં 4 માર્ગ નાપાસ થાય. હા, અમે કીધું કેવળ દર્શનમાં 4 માર્ગ, કેવળ જ્ઞાનમાં નહીં. કેવળ જ્ઞાન તો 100% હોય, અપૂર્ણ ના હોય. દર્શન જ પાર્ટલી હોય, કારણ કે અજ્ઞાન પણ જેમ પાર્ટલી ગ્રહણ કર્યું છે એમ દૂર પણ કેવું થાય? પાર્ટલી થાય. અને આત્મા સંપૂર્ણ છે, માટે અપૂર્ણ અનુભવ ના થાય. પ્રકાશ જે છે એ પ્રકાશની રેડિયસ જે અલગ અલગ ખુલે છે એ દર્શન છે. પણ જ્યારે અનુભવ થાય આત્માનો ત્યારે 100% હોય. કેવો હોય? 100%. એટલે જ્યારે છેલ્લું બર્થ છે ત્યારે ભલે કેવળ જ્ઞાન ના હોય તો પણ આત્માનો અનુભવ 100% છે. માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય એમ. સ્પષ્ટ, નો પુરુષાર્થ, નો પ્રતિષ્ઠિત આત્મા, કશું જ નહીં. તો એ જે ભગવાન મહાવીર જે ગર્ભની અંદર એમનો અને આપણો શરીર ને એમનું શરીર બંને સરખા છે, ઓટોમોડ છે. હા, બરાબર છે. કેવળીનું શરીર, તીર્થંકરનું શરીર ને આપણું શરીર 100% ઓટોમોડ છે. કેટલું? 100% ઓટોમોડ. પણ આપણે પ્રતિષ્ઠિત આત્મા છે એટલે ડખો ડખલ છે. એમને પ્રતિષ્ઠિત આત્મા નથી, ડખો ડખલ નથી, એટલે એમને પ્રતિષ્ઠિત આત્મા જ નથી. છે જ નહીં. સ્પષ્ટ વેદન થઈ ગયું પછી કહેતો હોય. ગુરુજી, એક વાત, આપણે જે રેડીમેડ શબ્દ વાપર્યો ને, રેડીમેડ, હા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર વાણી અને એક્શન, એક્શન કાર્ય, આપણે અંતઃકરણ વાણી અને ક્રિયા એ રેડીમેડ છે. રેડીમેડ મીન્સ કે સ્વભાવ પ્રકૃતિ થી લઈને આવેલા છે. બરાબર, એક્ઝેક્ટ બરાબર છે. તો એ દરેકના જુદા જુદા જ હોય ને? હા, દરેક જુદા જુદા છે, જુદા જુદા ભાવ કર્યા છે એટલે જુદા જુદા પરિણામ છે. કાર્બન કોપી ના હોય કોઈની. અચ્છા, જેમ બધાના મોઢા કેવા છે? જુદા જુદા. એવું? એમ બધાના કર્મો પણ કેવા હોય? જુદા જુદા. બે છોકરા હાથે જન્મે તોય કર્મ જુદા. બરોબર. શું કીધું? બે જોડિયા જન્મે ને તોય કર્મ જુદા હોય. બરોબર. આ લોકોને ખબર નથી પડતી કેમ જુદા છે, કેમ ફેસ જુદા છે. અરે કર્મના હિસાબ પણ જુદા હોય એક જ ટાઈમે જન્મે તો. શું કીધું? કર્મના હિસાબ. આ જ્યોતિષીઓ કે બંને એક જ ટાઈમે જન્મે એટલે એક સરખા ગ્રહો હોય ને, પણ આ ના ખબર પડે. આ બધા ગ્રહો પણ સ્પેસ જુદી છે. અને આ ગુરુજી શું છે? સ્પેસ જુદી છે બંનેની. બરોબર. સ્પેસ, સ્પેસ એક હોય તો ટાઈમ જુદો હોય. આ જ જગ્યા ઉપર જન્મે તો ટાઈમ જુદો હોય, અને આ જ જગ્યા ઉપર બે જન્મે તો સ્પેસ જુદી હોય. કોઈ દિવસ ના હોય. એનીવે, આ તો સાયન્સ. હા બોલો. એટલે સ્વીકારની વાત ત્યાં આવે નહીં? હા, શેની સ્વીકારની વાત? કે આ બધું જુદા જુદું હોય એનો સ્વીકાર કરવો એમ આપે ના. આપણે તો આ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અહંકાર જે લઈને આયા છે એ પરિણામ સ્વરૂપ છે. એની અંદર આમ હોવું જોઈએ ને આમ ન હોવું જોઈએ અથવા આમ કેમ, આવો પ્રશ્ન ઊભો થવો જોઈએ નહીં. કારણ કે આ કેસેટ છે, ખાલી પ્લે થાય છે. શું કીધું? અને એની અંદર પાવર ખાલી શ્વાસનો છે. ના સમજાયું? શ્વાસ. આ બંધ થઈ જાય એટલે આ કેસેટ બંધ થઈ ગઈ, આ રમકડું બંધ થઈ ગયું. પણ આપણે બંધ થવાના નથી, આપણે કેસેટ સ્વરૂપ નથી.
પણ આ તો કેસેટ સ્વરૂપ છે, એ આયુષ્ય ના આયુષ્ય કર્મ ના પાવર થી આ કેસેટ ચાલે છે. સ્વામીજી બોલો પ્રભુ. કે અનંત ઐશ્વર્ય વાળો મારો સ્વભાવ છે, પછી હમણાં તમે આ બધાના રામનું, પછી કૃષ્ણ ભગવાનનું, કે પછી દાદા ભગવાન છે, અને પછી હવે તમે છો, કે જે પણ બ્રહ્માંડમાં જે લોકો જે આ પદને પામેલા છે, એ સનાતન સિદ્ધાંતને, સનાતન સિદ્ધાંતના ઉપયોગ પુરુષાર્થથી જ એ પદને પામ્યા છે. તો અમારે એટલે અમે બધાએ, મેં તમને પહેલાં કે અનુભવ દશાનું નિધિધ્યાસન, કે દાખલા તરીકે દાદા ભગવાનને લઈએ, કે તમને લઈએ, કે પછી એક્સ વાય ઝેડ જે લોકો આ પદને પામીને મુક્ત થયેલા છે અને જે મુક્તિના રસ્તે આગળ વધી રહ્યા છે, તો અનુભવ દશાનું નિધિધ્યાસન એટલે જે પોઈન્ટ ઓફ વ્યૂ, કે દાદા ભગવાન પૂર્ણતા હજી કેવા જ્ઞાન થયું નથી, બ્રહ્માંડમાં છે જ, તો મારે અત્યારે જ્ઞાની પુરુષ દાદા ભગવાન અનુભવ દશાનું નિધિધ્યાસન કરવું છે. આપણે એક ઘરે વાત થઈ હતી તો કે બ્રહ્માંડમાં જ્યાં હોય ત્યાં એની સાથે મારો મતલબ નથી, પણ એની અનુભવ દશામાં તો પુરુષાર્થમાં છે જ, વધે જ છે ને આગળ, તો મારે ત્યાં એના અંતર્યામી પરમાત્માની સાક્ષીએ ત્યાં ટર્ન ઓફ વ્યૂ ભક્તિ હું શક્તિ માગી શકું ને? ના, સમજાવ. એટલે એનો પ્રતિષ્ઠિત આત્મા છે જ હજી દાદા? પ્રતિષ્ઠિત આત્મા છે અને આત્મા છે, બે છે, બે છે, પણ ક્યાં છે એની મારે સાથે મતલબ નથી. ના, પણ મારે એની પાસે દાદા ભગવાન જ્ઞાની પુરુષનો અંતર્યામી પરમાત્મા બ્રહ્માંડમાં છે જ અને પ્રતિષ્ઠિત આત્મા છે, મારે અત્યારે વર્તમાનમાં શક્તિઓ માગવી છે એના અંતર્યામી પરમાત્મા પ્રતિષ્ઠિત આત્મા પાસે, અને એ અનુભવ દર્શન નિધિશાન તમે એવું કહેવા માંગતા હતા કે એનું મન એટલે અમાર સમજાવું તમને કે હંમેશા એક વસ્તુ ધ્યાન, સિદ્ધાંતને ધ્યાન રાખો પહેલાં, કે જ્યાં સુધી બોડી હોય ત્યાં સુધી અનુભવ દશા વ્યક્ત થઈ શકે, નંબર એક. નંબર બે, અનુભવી પુરુષ હાજર હોય ત્યાં સુધી એની અનુભવ દશાનો પાવર તમારામાં ટ્રાન્સફર થઈ શકે આ નિધિ ધ્યાસનથી. એટલે અનુભવી જ્ઞાની પુરુષ એટલે અનુભવનું જીવતું પાવર હાઉસ. એ સમજાઈ ગયું. પાવર હાઉસનો મતલબ થાય પાવર, અનુભવ એ અંદર છે અને પાવર હાઉસ એ આ બોડી છે, એનું નિધિધ્યાસન કરવાથી એ આ પાવર હાઉસમાંથી પાવર શું થાય? પૂરે આપણામાં. આપણે શું કીધું? અનુભવ અંદર છે, એનું પાવર હાઉસ શું છે? જ્ઞાની પુરુષ. હવે એનું નિધિ ધ્યાસન કરવાથી શું થાય છે? પાવર પુરાય છે. હવે બોડી નથી તો પછી ખાલી પ્રાર્થના કરાય? એટલે પછી પ્રાર્થના કરાય તો બધું જ, એ બધું શ્રદ્ધાનું સ્થાન છે, સિદ્ધાંત નથી. આમ કહેવા માંગુ છું, તમે જે કરતા હોય બધું જ કરાય, પણ શ્રદ્ધા કહેવાય. શું કહેવાય? શ્રદ્ધા કહેવાય. સિદ્ધાંત એવું કહે છે કે બોડી ના હોય તો કોઈ પણ પ્રકારની શક્તિ ટ્રાન્સફર ના થાય, શ્રદ્ધા કામ કરે આપણી. એટલે જેમ અત્યારે રામ ના હોય ને માનું તો શ્રદ્ધા કામ કરે કે નહીં? હવે એ તો સિદ્ધાંતની દ્રષ્ટિએ સમજાણું કે જીવતું પાવર હાઉસ નથી, છતાં જીવતા પાવર હાઉસ તરીકે જ્યારે જીવતું પાવર હાઉસ હોય, અમે તો મળ્યા નથી દાદાને, પણ જો પ્રશસ્ત રાગ હોય તો એના માટે ભલે આપણે સિદ્ધાંતની દ્રષ્ટિએ સમજી લઈએ તો પણ અનુભવ દશામાં વર્તમાન થાય એવું કહેવાય કે એવું કહેવાય નહીં? ના, એટલે આ શ્રદ્ધાનું સ્થાન છે, શ્રદ્ધાના સ્થાનથી તમને પુણ્ય બંધાય. શું બંધાય? પુણ્ય બંધાય. વાંસે ચેર લે લો, ચેર લે લો, વાંસ ખાલી નહીં હે તો લે લો, હે તો સવાલ નહીં. હા બોલો. તો પછી એનું એટલે એક આખું આ બધા, એટલે દરેક અનુભવી જ્ઞાની, સાંભળો, દરેક અનુભવી જ્ઞાની પુરુષનું એક જ મત હોય, સજીવન મૂર્તિને ખોળો અથવા પ્રત્યક્ષને ખોળો. એ તો છે જ. દરેક અનુભવી પુરુષને દરેક શાસ્ત્ર જ્ઞાનીઓ એમ જ કે પ્રત્યક્ષને ના ખોળો, અમને જ ખોળો. ના સમજાયું? સમજાયું, સમજાયું. કારણ કે અનુભવી નથી. જ્યારે અનુભવી શું કહે છે? અમારા ગયા પછી અમારા ફોટા કે મૂર્તાની પૂછશો નહીં, બે આની ફળ નહીં આપે, જીવતાને ખોળજો. કેમ? જીવતો જ્ઞાની પુરુષ જ અનુભવનું જીવતું પાવર હાઉસ છે, નહીં તો પછી રામકૃષ્ણ માહિન માનવ શું વાંધો છે? એ નથી માનવું છે તો ગમે તેને માની શકું ને, પણ ના, એ માન્યતાનું ફળ તમને મળશે, શુભ ફળ, પણ એનાથી ડેવલપમેન્ટ નથી.
તો એનો મતલબ હવે એટલે એટલે એવો ગ્લાસ એવું આમ આવી એટલે પહેલાંય સમજાઈ જ ગયું હતું, અત્યારે વધારે ક્લિયર થયું કે તો તમારી જે આજે પ્રત્યક્ષમાં આજે પ્રત્યક્ષ તમે પ્રત્યક્ષની હાજરીમાં જ ખુલાસા કરી અને જે પુરુષાર્થ માર્ગમાં આગળ વધવું જેનાથી અનુભવ દશામાં આગળ વધારશે જ રિઝલ્ટમાં, તો હવે એ તમારી જે અનુભવ દશા એટલે તમારું જ અંતસ્કરણમાં તમારા પ્રતિષ્ઠાનમાં લેવલે અમારે અમારે એ વખતે આજે સત્સંગ સાંભળ્યા પછી જ્યારે તમે એક વખત કીધું હતું કે અમે અમે અહીંયા હોઈએ ભારત ભરત અહીંયા હાજર, તો તમે અમારા અમને પ્રત્યક્ષ સમજીને અમારા પ્રતિષ્ઠિત એટલે આત્માના લેવલે તમે અમુક શક્તિઓ માગી એટલે ઓલું કરી શકો. આ શ્વાસ ચાલે ત્યાં સુધી બધું થઈ શકે, પછી ના થાય. અને આ કાળની અંદર આ આ અત્યારે જે અનુભવ દર્શન જે અમારું લેવલ છે ને એ લેવલનું કોઈ છે નહીં અત્યારે આ ભરત ક્ષેત્રમાં. એનું પ્રમાણ વાક્ય છે. શું છે એનું વાક્ય? તમે આ વાક્ય ખાલી નામ વગર દુનિયાની કોઈ પણ વ્યક્તિને બતાવો, દુનિયાની કોઈ વ્યક્તિને, કે આ જગતની અંદર જેને ભીખ અને ભય સમાપ્ત થઈ ગયા એ જ્ઞાની, ત્યારે એમ કહેશે કે આ વાક્ય મૌલિક છે પણ ઇફેક્ટિવ છે. ને હા સાચી બોલે કે હા વાત સાચી છે, ભીખ અને ભય ના હોય તો જ્ઞાની કહેવાય છે. ચાલે ગયો. હવે નીકળ્યા પછી બીજાને સમજાવીએ અને એ સમજી જાય એ તો ગૌણ વાત છે, પણ નીકળ્યું કઈ રીતે ત્યાં અનુભવ પ્રમાણ છે. શું છે? મન વચન કાયા એ કર્મ ભોગવાનું સાધન માત્ર છે, પુરુષાર્થ કરવાનું સાધન ન હોય. હા વાક્ય નીકળ્યા પછી તમારે સમજવું સહેલું છે શબ્દના અર્થ રૂપે, પણ નીકળ્યું ક્યાંથી? આજે આજે જ્ઞાની પુરુષ દાદા ભગવાન ગયા પછી પણ મન વચન કાયા દ્વારા થતી ક્રિયાઓ ને આજે પણ પુરુષાર્થ માનનારા છે કે નહીં? છે. ને છતાં એ વાક્ય ક્યાંથી નીકળ્યું? તમારી વાત સમજાય છે? તમારે અનુભવ દર્શન હવે સમજી ગયા. નિત્ર આ વાક્ય બોલી હકે નહીં કોઈ સાહેબ? અમે એકલા જ કહીએ છીએ કે તમે મનોચન કાયા દ્વારા તમે પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, વિધિ કરો, આરતી કરો, ચરણ વિધિ કરો, કીર્તન ભક્તિ કરો, પરિણામ છે અને ભાવ થાય છે એ પુરુષાર્થ છે. એક જ સિદ્ધાંત, ભાવે પુરુષાર્થ અને ક્રિયાએ સહેજ ગોળ ગોળ નહીં, એટલે મન વચન કાયા પર ને પરાધીન છે સાબિત થઈ ગયું. એટલે ડ્યુઆલિટી નહીં, એક બાજુ પર ને પરાધીન, બીજી બાજુ પુરુષાર્થ, આ બે વસ્તુ હોઈ શકે નહીં. સમજાય છે મારી વાત? સમજાણું. પણ મૂળ પુરુષ ગયા પછી સિદ્ધાંતોનું જ્ઞાન શ્રદ્ધામાં ટ્રાન્સફર થાય છે એનો આ જીવતો જાગતો દાખલો અત્યારે જ વર્તમાનમાં. બસ મૂળ પુરુષ ગયા, વિજ્ઞાન ગયું, હવે શ્રદ્ધા, સિદ્ધાંત ગયો અને પછી આ શ્રદ્ધા દિવસે દિવસે શું થાય? પછી વર્તમાન થતી જાય એટલે ધીમે ધીમે ક્રમિક માર્ગ પાક્કો થઈ જાય. શું થઈ જાય? પાક્કો થઈ જાય. હવે કરવાને આધારે જ પુરુષાર્થ છે એવું 25 વર્ષ પછી લોકો માનતા થઈ જશે. કરવાથી જ પુરુષાર્થ થાય, જે આ ક્રમિક માર્ગમાં તું તેમ થઈ જવાનું. મેક્સિમમ 25 વર્ષ કહું છું. શું કહું છું? અત્યારે તો માનનારા છે જ, તમે પણ ગાઢ થઈ જશે એમ. કરવું એ જ પુરુષાર્થ, એવું પાક્કું થઈ જશે. જેમ અત્યારે દરેક ધર્મમાં ક્રમિક માર્ગ કેવું છે? ક્રિયા એ જ પુરુષાર્થ છે. અમારા એટલે અત્યારે જે કળિયુગના જીવો છે, આ તો તમને આ વિજ્ઞાન જ્ઞાની પુરુષ દાદા ભગવાનના દેહ વિલય પછી સાંભળવા મળ્યું, સાંભળવા મળ્યું એ તમારું ધનભાગ્ય છે. નહીતર હોય જ નહીં આ કાળમાં, હોય જ નહીં. એમની પરંપરામાં, એમની પરંપરામાં ઘસાતું જ્ઞાન જ હોય. શું હોય? ઘસાતું જ્ઞાન જ હોય. આ તો દાદા ભગવાને જે કીધું કે અમારું આ વાલની ટોચ જેટલું બહાર નીકળ્યું એના પછીનું આ જ્ઞાન છે. આ ટોચ સિવાયનું જ્ઞાન છે, ટોચનું નથી. સમજાય છે મારી વાત? સમજાય, સમજાય. પણ એમના અંદર હતું પણ વ્યક્ત ના થયું, કારણ કે પૂછનારા નતા. બધા મહાત્માઓ શ્રદ્ધા વાળા હતા, સાંભળીને ખુશ થવા વાળા હતા, કોઈ ઊંડા ઉતરતા નહોતા. એટલે પછી જ્ઞાની શું કરે? પણ આ લક્ષ્મીને વેદ ભણાવ્યા. શું કીધું? હું શું કરે હવે? અને દાદા ચોખ્ખું જ કહે, બધા માઇનસ માર્ક વાળા છે. કેવા છે હવે? અને કનુ દાદા એ શું કીધું અમારા માટે? કે આને મારક મૂક્યા છે તે જ પ્રમાણ બતાવે છે કંઈક છે. શું કીધું? કંઈક છે, કંઈક છે. એક ચંદ્રકાંતભીને માર્ક મૂક્યા હતા. કોને? ભાવિ તીર્થંકર. ને એક બીજા તમને મૂક્યા છે મારક. માર્ક ખ્યાલ આવે છે કે એની પાસે કંઈક છે એમ? આધ્યાત્મની માર્ગનું કંઈક વસ્તુ છે એની પાસે, જે પોતાનું છે. શું છે? પોતાનું એટલે અનુભવની દ્રષ્ટિએ પોતાનું. એટલે બાકી મારક ના મૂકે જ્ઞાની પુરુષ, બધા માઇનસમાં જ જાય. તમે વાક્ય, એક વાક્ય સાહેબ પોતાના અનુભવનું નીકળવું ને આ કળિયુગની અંદર ના નીકળે સાહેબ.
અને જ્ઞાની પુરુષનું વાક્ય પણ સમજાવે ને એ એવું સમજાવે જેનાથી વિકલ્પો વધે સમે નહીં. શું કીધું? એવું સમજાવે વિકલ્પો વધે સમે નહીં. જ્યારે આ તો તમે બહારથી વિકલ્પો લઈને આવ્યા અહીં આવો ને સમી જાય, ઉભા જ ના થાય. એટલે હું નિશ્ચય અને નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એ વાક્ય છે. અને બીજું એક નિશ્ચય કરીએ, નિશ્ચય કરીએ એટલે કોઈ પણ બાબતનો, પછી ભલે એ નિશ્ચય આ પક્ષનો હોય, સંસાર બાજુનો કે આત્મા પક્ષ, અથવા ભલે મોક્ષ પક્ષનો હોય કે ભાઈ મારે મોક્ષે જવું છે, અથવા મારે મહાવિદેશ ક્ષેત્ર જવું છે, અથવા મારે છૂટવું છે, અને એક બાજુ વાક્ય આવે છે કે હું નિશ્ચય અને નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું, આ બે ની અંદર મને કોન્ટ્રાડિક્શન લાગે છે, વિરોધાભાસ. એ વિરોધાભાસ તમે ક્લિયર કરી આપો સાહેબ. એક બાજુ કે છે મારે રૂમ નંબર 702 માં જવું છે, આ બરાબર. બીજી બાજુ કે છે મારે લિફ્ટ માં જવું છે, આ બરાબર છે. એક બાજુ આમ કે છે કે હું 702 નંબર ની રૂમ ની અંદર 702 નંબર માં જવું એ મારું ડેસ્ટિનેશન છે, ને બીજી બાજુ જાય છે લિફ્ટમાં. ના, રૂમ ની અંદર ઉભો રહે ને કે છે સાહેબ. ના, નીચે જ ઉભો છે. કેમ નીચે? નીચે ઉભો રહીને કે છે મારે 702 માં જવું છે અને જાય છે લિફ્ટમાં. એટલે સાહેબ પ્લીઝ એક વાત પૂછું કે હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું અને બીજી બાજુ શું કહે કે મારે મોક્ષે જવું છે. હવે બે વાક્ય વિરોધાભાસ લાગે છે, શિવો હમ અને ઓમ નમો શિવાય જેવા છે. હા, કારણ કે હું મોક્ષ સ્વરૂપ છું એ પોતાનું કાયમી અસ્તિત્વ છે. હા બરાબર છે, એનો નિશ્ચય નિર્ણય થઈ ગયો છે. તો પછી મારે મોક્ષે જવું છે. એક મિનિટ. અને હવે મારે મોક્ષે જવું છે, હા, એટલે નક્કી થયું હવે મારે એ તરફ પ્રગતિ કરવાની. મારે મુંબઈ જવું છે અને મુંબઈ જવાની શરૂઆત કરી. ખ્યાલ આવી ગયો? મુંબઈ એ ડેસ્ટિનેશન છે પણ શરૂઆત એ ડેસ્ટિનેશન નથી, ને શરૂઆતનું એક પણ સ્ટેટ ડેસ્ટિનેશન ના હોય પણ પ્રગતિ હોય શકે. હા, એ એટલે હું શુદ્ધાત્મા છું એ મારું ડેસ્ટિનેશન છે અને મારે શુદ્ધાત્મા થવાનું છે એ પુરુષાર્થ છે. હવે છે અને થવાનું છે એમાં ફેર શું છે? તો કે વચ્ચે ખાલી અજ્ઞાન જ છે. વચ્ચે ખાલી અજ્ઞાન જ છે. અને આપણે એ જ કીધું કે આધ્યાત્મ માર્ગનો પુરુષાર્થ એટલે અજ્ઞાન ખલાસ કરવું. તે બસ, એટલે વચ્ચે ખાલી અજ્ઞાન. પછી મારે થવાનું છે કે થઈ રહ્યો છું, આ સબ્જેક્ટ ના રહ્યો, થઈ ગયો, આ થઈ ગયો. હવે અજ્ઞાન જે સાહેબ ક્લાસ કરવાનું છે એ વ્યવસ્થિત ને આધીન છે કે મારે આધીન છે? પુરુષાર્થ ને આધીન છે. પુરુષાર્થ ને આધીન છે. આપણે અજ્ઞાને પુરુષાર્થ થી જ પ્રાપ્ત કર્યું છે અને જ્ઞાને પુરુષાર્થ થી જ પ્રાપ્ત થાય. હવે પુરુષાર્થ ને આધીન છે તો પછી આમાં ટાઈમ ફેક્ટર કેમ આવે છે? પુરુષાર્થ ને આધીન માં ટાઈમ ફેક્ટર એટલા માટે આવે કે પુરુષાર્થ ને આધીન હોવાથી તમે પુરુષાર્થ કરવો એ તમારી એબિલિટી ઉપર ડિપેન્ડ છે. એટલે પુરુષાર્થ 100% સ્વતંત્ર હોય. સ્વતંત્ર હોવા છતાંય એબિલિટી જુદી હોય. એવું છે? સ્વતંત્ર હોવા છતાંય એબિલિટી બધાની જુદી હોય. બધાની જુદી હોય, બધાની. જ્ઞાન એક જ સરખું પ્રાપ્ત કરે છતાંય પુરુષાર્થ કરવાની એબિલિટી બધાની જુદી હોય. એટલે ડેવલપમેન્ટના હિસાબે ડેવલપમેન્ટ છે અને સંજોગો છે, બે કામ કરે. પણ સાહેબ સંજોગો આવું કહેવાય છે કે સ્વતંત્ર પુરુષાર્થ ની અંદર સંજોગોનો કોઈ રોલ નથી? તોય સંજોગો કામ કરે. બે વસ્તુ કામ કરે, સાંભળવાનું અને સમજવાનું. જ્ઞાની પુરુષે કીધું કે આ મુક્તિનો માર્ગ એ પુણ્યશાળીઓનો માર્ગ છે. પુણ્યશાળીઓનો કોનો માર્ગ છે? પુણ્યશાળીઓનો. એટલે જે માણસને નેસેસિટી માટે પરિશ્રમ કરવો પડે એને જલ્દી આ માર્ગ સમજાય નહીં, અપવાદ સિવાય. અપવાદ સિવાય? અપવાદ કોઈ નીકળી જાય હવે. એટલે જેને નેસેસિટી, હું 99.99 ની વાત કરું છું. અપવાદ ની વાત બરાબર છે, ના ના, એક્સેપ્શનલ હોય બરાબર છે, એક્સેપ્શનલ. આપણે મેજોરિટી, પેલા મજૂર ને આત્મા ની વાત કરો તો શું થાય? વ્યવસ્થિત ની વાત કરો તો શું થાય? કે ભાઈ મારે તો અત્યારે રોટલો કેમ આવે એની વાત કરો ને. એ બહુ મોટી વાત છે સાહેબ, કે જે નેસેસિટી વાળો માણસ હોય એને આ ના સમજાય. હવે દાદા ભગવાને કીધું કે આ તો પુણ્યશાળીઓનો માર્ગ છે, એટલે આપણા મહાત્મા ઉમેરી નાખ્યું કે આપણે તો મોક્ષ તો હવે વૈભવશાળી હોય. કેવો હોય? વૈભવશાળી.
એટલે કે સાધન સંપત્તિ ભરપૂર જોઈએ આપણે, પછી મોક્ષ થાય. હવે આ સમજણ ના પડી બધાને, એટલે ઊંધો વાપરે છે. દાદા એ કીધું પુણ્યશાળીઓનો માર્ગ એટલે કે જેને નેસેસિટી માટે મહેનત નથી કરવી પડતી એને પુણ્ય કીધું. અને વૈભવ કેવો હોય? અમારા આત્માનો વૈભવશાળી મોક્ષ હશે. આત્માનો વૈભવ, દેહનો વૈભવ ના હોય. બહુ મોટી વાત છે. અને આપણે એ કે હું આપણે સમજીએ, ઊંધું પકડી લઈએ. પછી કે અમે તો જ્ઞાની પુરુષ મળી ગયા, પણ શું કરવાનું? આ મળ્યાની મસ્તી નહીં હોવી જોઈએ, પામવાની મસ્તી હોવી જોઈએ. આ તો મળ્યાની મસ્તી છે. રામ મળ્યા તારે રામની મસ્તી, કૃષ્ણ મળ્યા તારે કૃષ્ણની મસ્તી, મહાવીર મળ્યા તારે મહાવીરની મસ્તી. આપણે એવા ને એવા. એ તો સાહેબ, એ સાહેબ મેં તમને વાત નહીં કરી હતી પેલા ત્યાં મેરુધામમાં, મેરુધામ તીર્થમાં. મેં કીધું તમે તીર્થંકર બની જશો. હા છે, પ્લીઝ. એટલે તમે તીર્થંકર બની જશો મેરુધામની વાત કરી હતી. ત્યારે પછી અમે ફરતા હોઈશું કે આ તીર્થંકર સાહેબ આવ્યા, ત્યાં જયસન સામે સામે કરીશું, પછી તમે નીકળી જશો, પછી બીજાને બોલી જોઈએ સાહેબ કે હવે આ નવા આવ્યા પાછા. જ્ઞાનીઓ, જ્ઞાનીઓ પાકા હોય પણ પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં, પ્રકૃતિમાં પાકડ ના હોય. પ્રકૃતિમાં નહીં, પ્રકૃતિમાં સ્વરૂપ અને સ્વભાવમાં. કારણ કે સ્વાર્થ, ભીખ અને ભય ના હોય ને, બહુ મોટા આમાં પાકા ના હોય, આમાં ના હોય. પોતાના સ્વરૂપ અને સ્વભાવમાં પાકા હોય એ સહેજ પણ નુકસાન ના થવા. આનું જે થવું હોય તે થાય. એટલે પોતાનો એક પર્યાય ના બગડવા દે, ના બગડવા દે, એવા પાકા હોય. પોતાની બાઉન્ડ્રી ની બહાર નીકળવાના સંજોગ આવે, ગુફામાં જતા રહે પાછા. બરાબર છે. પોતાની બાઉન્ડ્રી, સ્વસત્તા થી બહાર ના નીકળે. સત્તામાં કોઈ દાદા ને એમ કે, તો ખાલી એક્ઝામ્પલ આપું છું, ચોખ્ખા પુરુષોનું એક્ઝામ્પલ. કોઈ દાદાને એમ કે દાદા તમે ધક્કો માર્યો, ધબ્બો માર્યો ને, મારો દુખાવો મટી ગયો. હવે આ જ જો જ્ઞાની પુરુષ અનુભવી ના હોય ને તો એનકેસ કરે. હા, એનકેસ કરી લે. બરાબર છે. પડી ગયો ત્યાં આગળ. શું બરાબર છે? પડી ગયો, પડી ગયો, વેચાઈ ગયો. સત્તા સંપત્તિ બધું મળે એને. શું કીધું? બધું મળે પણ વેચાઈ ગયો. ઓહો. ને જ્ઞાની શું કહે છે? ના, આ મારા ધબ્બા મારાથી ભલે તારું મટી ગયું, પણ યશનામ કર્મ મારું છે, પુણ્ય તારું છે. ઓહો, યશનામ કર્મ મારું છે ને પુણ્ય તારું છે. કારણ કે દુઃખ તારું ગયું છે. હા, દુઃખ તારું ગયું છે, મારું નહીં. દુઃખ તે ભોગવ્યું તારું પાપ છે, દુઃખ તે ખલાસ થઈ ગયું તારું પુણ્ય છે. બહુ મોટી વાત. યશનામ કર્મ ખાલી મારું છે, મેં કર્યું, થયું છે. તારો કર્મનો એન્ડ. હું શું બન્યો ખાલી? હું જો કાઢવા વાળો હોત તો મારે ફાંકી લેવી પડત નહીં. એટલે કારણ કે જ્ઞાની પુરુષ તો સાયન્ટિસ્ટ, સાયન્ટિસ્ટ છે. સાયન્ટિસ્ટ એ લોકોને મૂર્ખ બનાવવા નથી આયા. ના ના, બરાબર છે. શું કહે છે? અમે આ જગતને મૂર્ખ બનાવવા નથી આયા. ના ના, અમે આ જગતને મૂર્ખામીમાંથી બહાર કાઢવા આયા. ઓહો, બહુ મોટી વાત છે. જ્યાં ને ત્યાં વેચાઈ જાવ છો ને, શું કહે છે, એમાંથી બહાર કાઢવા, બહાર કાઢવા આયા છે. ના, કોઈ જ્યોતિષ મળે તો વેચાઈ જાય, કોઈ ભૂવો મળે તો વેચાઈ જાય, કોઈ માતાજી શક્તિની વાત કરે તો વેચાઈ જાય, કોઈ તમારે સુંદર પ્રકારની રામાયણ મહાભારત કે સુંદર ધર્મની વાતો કરે ત્યાં વેચાઈ જાય. એટલે ના વેચાશો, તમારું ઐશ્વર્ય એના કરતાં ઘણું ઊંચું છે, ઘણો ઊંચો છે. પણ નાની નાની બાબતોમાં વેચાઈ જાઓ છો, કારણ કે તમારી દ્રષ્ટિ બહુ જ ટૂંકી છે. બસ આ પ્રોબ્લેમ અહીંયા છે સાહેબ, દ્રષ્ટિ એટલી ટૂંકી, બહુ જ બહુ છે. આજે એક વિચાર આવ્યો મને કે રામચંદ્રજીના સીતાજીને લઈ ગયા તો પણ એમનો ઉપયોગ બગડ્યો નહીં. ઉપયોગ બગડે છે ત્યાં સુધી આપણને ઉપયોગ ની વેલ્યુ સમજાઈ નથી, બિલકુલ નથી સમજાય. જે અમૂલ્ય વસ્તુ છે એનું મૂલ્ય ના સમજાયું, જે મૂલ્ય વાળી છે એનું મૂલ્ય સમજાયું. એટલે આખો એનો અર્થ એ થાય ને સાહેબ કે હું વેલ્યુ પૂતગલ ની કરું છું, આત્મા ની વેલ્યુ નથી કરતો. રિવર્સ એન્ટ્રી પડી જાય છે કે જ્યાં સુધી પૂતગલની વેલ્યુ છે મારી દ્રષ્ટિમાં ત્યાં સુધી મારો ઉપયોગ બગડશે, સવાલ જ નથી. આત્માની વેલ્યુ હશે તો ગમે તે જશે આવશે તો મારો ઉપયોગ નહીં બગડે. આખો પુરુષાર્થ ઉપયોગ ઉપર જ છે, આખો પુરુષાર્થ ક્રિયા ઉપર નથી. અચ્છા, ઉપયોગ ઉપર છે. પણ ઉપયોગ ઉપયોગ એ તો છેલ્લે છેલ્લે અલ્ટિમેટ વસ્તુ છે. ઓહો, ઉપયોગ છેલ્લે સ્વભાવમાં કન્વર્ટ થઈ જાય છે. છેલ્લે સ્વભાવમાં કન્વર્ટ થઈ જાય છે. પછી ઉપયોગ એટલે પુરુષાર્થ કહેવાય. ત્યારે સ્વભાવ થઈ ગયો પછી પુરુષાર્થ નહીં ને. બહુ મોટી વાત છે. શુદ્ધ ઉપયોગ આવી ગયો એટલે ભગવાન જ થઈ ગયો. તમને ઉપયોગ ને બીજા એક્ઝામ્પલ થી સમજાવું તમને ઓર ફિટ થાય. હા, અમદાવાદ થી મુંબઈ જવું. હા, એટલે મુંબઈ મારું ડેસ્ટિનેશન. બરાબર છે. અને અમદાવાદ થી મુંબઈ નો પાથ એ મારો પ્રગતિ નો રસ્તો. બરાબર, પુરુષાર્થ નો રસ્તો. હા, બરાબર છે. હવે એક એક માઇલ, એક એક માઇલ ઉપર અલગ અલગ એક્સપિરિયન્સ છે. હા, બરાબર છે. બરાબર છે. હા, બરાબર છે. પણ એ મારું ડેસ્ટિનેશન નથી, અનુભવ અલગ અલગ છે.
ડેસ્ટિનેશન નથી મારું, મારે એક માઇલ કાપું, આ અનુભવ તો માઇનસ કરો, બીજા માઇલ કાપું અનુભવ માઇનસ કરો, ત્રીજા માઇલ કાપું, હવે ચોથા માઇલ પાંચમા માઇલ કે પચીસમા માઇલે હું એ સંજોગ મને ગમી ગયો, સ્ટક થઈ ગયો. પ્રગતિ, એ સંજોગ ગમી ગયો. ઉપયોગનો મતલબ નેવર ફરગેટ યોર ડેસ્ટિનેશન વિધાઉટ યુઆર સક્સેસ. નેવર ફરગેટ યોર ડેસ્ટિનેશન વિધાઉટ યુઆર ફરગેટ સક્સેસ. હા, સક્સેસ. સફળતા વગર તમે એને ભૂલી ગયા, લપસી ગયા. સંજોગો તો આવવાના, દરેક માઇલ ના એક્સપિરિયન્સ કેવા હોય અલગ અલગ હોય, પણ તમારે સ્ટક થવાનું, તમારું એક જ ગોલ, ધીસ ઇઝ નોટ માય ડેસ્ટિની એન્ડ આઈ પાસ માય એક્સપિરિયન્સ બીકોઝ ઓફ ધીસ ઇઝ નોટ માય એચિવમેન્ટ ટુ. બરાબર, મેં પાંચમા માઇલ નો અનુભવ કર્યો એ મારું એચિવમેન્ટ પણ નથી અને ડેસ્ટિનેશન નથી. આઈ પાસ ઇટ, પસાર થવા દો. છઠ્ઠા માઇલમાં જાઓ, એનો અનુભવ કરો, પસાર થવા દો, પાસ થવા દો. સાતમા માઇલમાં જાઓ, દેટ ઇઝ ધ વે ઓફ યોર પ્રોગ્રેસ. બટ વન્સ યુ સ્ટક ઇન એની માઇલ, હા એની માઇલ, નાઉ યોર પ્રોગ્રેસ ઇઝ સ્ટોપ. ઓહો, બહુ મોટી વાત છે સાહેબ. આ ગોલ છે, લપસી પડે એટલે બહુ મોટી વસ્તુ સાહેબ. આ જેમ ગૌતમ સ્વામી ભગવાન નો ઉપયોગ સોંટી ગયો, મહાવીર સ્વામી ભગવાન ઉપર, એટલે કેવળ અટકી ગયો તો પ્રશસ્ત રાગ ના હિસાબે, તો આ ઉપયોગ ઠેઠ સહેલે સહેલે કન્વર્ટ થાય છે કેવળ જ્ઞાન, કેવળ જ્ઞાન, ત્યાં સુધી અટકવું ના જોઈએ ક્યાંય. ના, એટલે એમના માટે તો ના બોલાય, કારણ કે એ તો ફિક્સ જ હતું. આ તો પરિણામ વાળો ભાગ હતો, આપણે એક્ઝામ ની વાત કરીએ છે ને, પરિણામ વાળા ભાગમાં છે. આ તો આપણે આપણા સમજવા માટે છે, એ તો એમનો હિસાબ હતો. આપણે સમજવાનું કે આ સ્ટ્રક થયા એમાં કેવું હિસાબ, કેવું કારણ જવાબદાર હતું, પણ એમનો તો ફિક્સ હિસાબ હતો. એટલે એમને કેવળ જ્ઞાન તો, અરે કેવળ સ્પષ્ટ વિતરણ માતાના ગર્ભમાંથી હતું જ એમને. ગૌતમ સ્વામી ને બધાને હોય, એ કેવળીને પણ હોય ને, નટનું નાત નાતતા કેવળ જ્ઞાન થાય. તો બધા સિદ્ધાંત છે, જેનો છેલ્લો અવતાર એને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય, પછી કેવળી હોય કે તીર્થંકર હોય કે ગમે તે હોય. તો સાહેબ, શરણિક રાજાને હમણાં સ્પષ્ટ વેદન છે, એનો અર્થ તો એ થયો ને છેલ્લા અવતારમાં. તો છેલ્લો અવતાર છે ને એમનો, એ પદ્મના પ્રભુ થઈને આવશે ત્યારે. આવશે ત્યારે નહીં, અત્યારે નહીં. અત્યારે સ્પષ્ટ વેદન ના કહેવાય, ના જ હોય ને. અત્યારે તો ભોગવટો હોય, જ્યાં હોય ત્યાં. તો ભોગવટો સાહેબ ગર્ભમાં રહેવાનું ના, સ્પષ્ટ વેદો ને પછી ભોગવટો ના હોય. દર્શન હોય ત્યાં સુધી ભોગવટો હોય, સ્પષ્ટ વેદો નો ભોગવટો ના હોય. કારણ કે સ્પષ્ટ વેદો નો મતલબ પરમાત્મા પ્રકૃતિને નિહાળે, અને કેવળ દર્શન નો મતલબ પ્રકૃતિને પરમાત્મા છૂટા પાડે. અચ્છા, એટલે દાદા ભગવાને આપણને જે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના બોલાવી, એમાં છેલ્લી ત્રણ લીટી શું છે? અમને ભેદભાવ ભૂલી જઈએ અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે, ભેદ એ પુરુષાર્થ, અભેદ એ સ્વભાવ. સ્વભાવ ઇઝ અ ડેસ્ટિનેશન, અને ભેદ કરવું પ્રકૃતિને પરમાત્મા એ પુરુષાર્થ છે. વે ટુ છે બટ નોટ ડેસ્ટિનેશન. બટ વન્સ યુ સ્ટક એની માઇલ, યુ ફરગેટ યોર ડેસ્ટિનેશન, યુ લોસ યોર ડેસ્ટિનેશન. ધેટ્સ ઇટ. સમજાય છે? આ તો બધું બહુ ધીમે ધીમે સમજાય, સમય બહુ થઈ ગયો આપણે. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તેજ મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, મારાથી જે કંઈ પણ દોષો થયા છે અને થાય છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું, અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવો દ્રઢ નિર્ણય નિશ્ચય કરું છું. આપ
મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.